હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુકેડેમી હું અભિજીતસિંહનું હાર્દિક સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ સોરી પેલા તો સેટ લેટ થઈ ગયા રાઈટ એ બદલ ક્ષમા અર્ચના અને બિલીમી આજે મૈરા નતા આપણે તો મને ખુદને મજા નહોતી આવતી કારણ લાસ્ટ લેકચરમાં તમને ખ્યાલ હોય તો કદાચ આપણે જ્યારે ભણવા ગયા એ સમય દરમિયાન એક એર આવી હતી અને એના કારણે સિસ્ટમ જે છે એ સિસ્ટમ ડલ પડી ગઈ તેવું હતું રાઇટ અને એના માટે ટેકનિશિયનને બોલાવવા પડ્યા હતા ટેકનિશિયન આવ્યા સરસ કર નાખું બટ હવે બધું ઓકે છે બધું સરસ છે તો તમામ વિદ્યાર્થી મિત્રોને મારી એક નાનકડી એવી રિક્વેસ્ટ છે ઇફ જો તમે કદાચ એને એક્સેપ્ટ કરો તો બરાબર જેટલા પણ લોકો જોડાયા છો બધા લોકો તમારા મિત્ર વર્તુળમાં આ સેશનને શેર કરી દો અને સેદેમ ધ ટાઈમ લાઈવ હું લાઈવ થઈ ગયો છું આટલું કહી દો ચાલો આટલું કરો એક પેલા મને એક કન્ફર્મેશન આપજો કે આઈ એમ ઓડિબલ વિઝિબલ ટુ યુ તમને દેખાવશું સંભળાવશું આમ ઓડિબલ એન્ડ વિઝિબલ ટુ યુ ફ્રેન્ડ્સ હા કે ના મને તમારી કોમેન્ટ્સ દેખાતી નથી આવું ક્યારેક કંઈક બને તો તમે રિફ્રેશ કરી નાખજો મેં જેવું રિફ્રેશ કર્યું એટલે બધું દેખાવા લાગ્યું સો લેટર્સ સ્ટાર્ટ આજના સેશનની શુભ શરૂઆત કરીએ વન હંડ્રેડ એન્ડ સમથિંગ સ્ટુડન્ટ છોકરાઓની હાજરી છે એ બધા છોકરાઓની હાજરી હોય

ફ્રી યો છું જે યુટ પર આપણે ભણસો અને એ છે મિત્રો ગુજરાતી સાહિત્ય ઘણા સમયથી સાહિત્ય સાહેબોએ ભણાવેલું હશે બધા વિષયો લગભગ કવર હશે બધા વિષયો ફરી એક વખત સ્ટાર્ટ થતા હશે બધા વિષયો ફરી એક વખત સ્ટાર્ટ થઈ ગયા પણ હશે તો આ ત્રણે ત્રણ કન્ડિશન્સ છે તમને અનેક મળશે રાઈટ લાઈવ લર્ન કમ્ફર્ટ તમારા ઝોન જે છે કમ્ફર્ટ ઝોન છે ત્યાંથી તમે ભણી શકો છો રાઈટ અનલિમિટેડ એક્સેસ છે જેટલા પણ કોર્સ છે બધા જ કોર્સને તમે અવેલ કરી શકો છો બરાબર ટોપ એડ્યુકેટર્સ છે સારામાં સારા શિક્ષકો અહીંયા તમને જોવા મળશે સારું અધ્યયન કરાવતા તમને જોવા મળશે બરાબર એક્સક્લુઝિવ કવરેજ ઓફ સિલેબસ કમ્પ્લીટ એક્ઝામ પ્રિપેરેશન રેગ્યુલર ડાઉટ ક્લિયરિંગ સ્ટડી મટિરિયલ આન્સર રાઇટિંગ મેન્ટરશીપ ગાઈડન્સ વગેરે વગેરે પણ જે છોકરાઓ ઘણા છોકરાઓ ફ્રી ની એક્સપેક્ટેશન રાખતા કે સાહેબ ફ્રી કઈ કમને મળે તો દોસ્તો અઠ્યાવીસ તારીખથી અઠ્યાવીસમી તારીખથી દસ થી લઈ અને સાડા અગિયાર સુધી દસ થી લઈને સાડા અગિયાર સુધી એક ટેસ્ટ નું આયોજન છે જો એમાં તમે એક થી ત્રણ માં આવો છો તો સો ટકા સ્કોલરશીપ તમને મળે છે મતલબ કે એક વર્ષનું સબસ્ક્રિપ્શન સાવ ફ્રી જો તમે ચાર થી લઈ અને તેર સુધી આવો છો મિત્રો તો તમને એમાં પંચોતેર ટકા જેટલી રાહત અને જો તમે ચૌદ થી લઈને વીસ માં આવો દોસ્તો તો તમને પચાસ ટકા જેટલી સબસ્ક્રિપ્શનમાં રાહત છે પ્લસ સબસ્ક્રિપ્શન લેનાર છોકરાઓને ખબર જ છે કે પ્લસમાં દર અઠવાડિયે બે ટેસ્ટનું આયોજન થાય છે જેથી કરીને તમે તમારા અ તમારી જે શું કેશું કે મતલબ તમારી તૈયારી જે છે એ તૈયારીને તમે દેખાડી શકો રાઈટ તમે તમે કેવી તૈયારી કરી રહ્યા છો એ તમને ખુદને ખબર પડે એના માટે એના માટે છે આ બધી રાઈટ બેચ કોર્સીસ ઘણા બધા ચાલુ છે જેમાં તમે જોઈ શકો છો 22 તારીખે એક બેચ કોર્સ સ્ટાર્ટ થઈ ગયો છે કમ્પ્રેહેન્સિવ બિન સચિવાલય માટેનો કોન્સ્ટેબલ માટેનો એક બેચ કોર્સ સ્ટાર્ટ થઈ ગયો છે અને દોસ્તો જેટલા લોકો જોડાયેલા છો આ બધી જ પરીક્ષાની તૈયારી તમે ઘર બેઠા કરી શકો છો રાઈટ અને બીજું તમને જરૂરથી જણાવીશ કે આ જે સેશન છે એની નીચે એક લિંક આપી છે જો તમને કોઈ પણ કન્ટેન્ટ એવું લાગે રાઇટ જે ટેમ્પર્ડ થયેલું હોય બરાબર જો તમને એવું લાગે કે કોઈ ફેકલ્ટી જે છે એ ફેકલ્ટી ઉચિત વાતો નથી કરી રહ્યા મતલબ કે કોઈ કોઈ કાસ્ટને કોષી રહ્યા છે એવું કઈ હોય તો અનએકેડેમી એવી બધી વાતોને જરા પણ એક્સેપ્ટ કરતું નથી રાઈટ અને એ કમ્પ્લેન જે છે એ કમ્પ્લેન તમે નીચે આપેલી લિંકમાં કરી શકો છો બરાબર યુટ્યુબ સાથે સાથે ક્યાંય બીજે ક્યાંય અનએકેડમી સાથે જોડાયેલી કોઈ પણ કમ્પ્લેન હોય હું તો કહું છું ત્યાં તમારી બોન્ટીની એક નાનકડી લિંક છે એ લિંક પર જાય અને તમે તમારી કમ્પ્લેન જે છે એ કમ્પ્લેન તમે મૂકી શકશો ઓકે યસ કમ્પ્યુટર બધું એક્સેસ થશે ભાઈ બધું એક્સેસ થશે જેટલું છે બધું એક્સેસ થશે હવે આવી જઈએ આજની ઓફર માટે આજે કઈ તારીખ છે છવ્વીસ તારીખ 25 તારીખ હોય ગઈ આજે કઈ છે આજે છે છવ્વીસ પછી કઈ આવે સત્યાવીસ પછી કઈ આવે અઠ્યાવીસ પછી કઈ આવે ઓગણત્રીસ ને પછી કઈ આવે ત્રીસ દોસ્તો આ એક અઠવાડિયું એવું છે કે જેમાં અનએકેડમીએ તમને એક ઓફર આપી છે જો તમે બાર મહિનાનું સબસ્ક્રિપ્શન પરચેસ કરો છો આઠ હજાર ચારસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે રાઈટ તમને બધાને ખબર છે જ્યારે તમે એઝ એડ ટેન કોડ યુઝ કરશો એટલે તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળશે અને સાત હજાર છસો ને ઓગણપચાસ થશે તમારી પાસે રહેલી ક્રેડિટ પણ તમે જો વાપરી નાખશો દોસ્તો એ અંદાજીત છ હજાર રૂપિયા જેવું થશે કેટલું થશે સોરી સાત હજાર રૂપિયા જેવું થશે પરંતુ અનએકેડમી અત્યારે આમાં બીજા પંદર ટકા એક્સ્ટ્રા આપી રહી છે એટલે કે પહેલા પંદર ટકા જે પ્રાઇસ ડ્રોપ છે એ દસ ટકા તો કે સાહેબ કોડના અને દસ ટકા તો કે તમારી ક્રેડિટ ના એટલે કે પાંત્રીસ ટકા જેટલું બપોરે લેક્ચર હતો એમાં સેજ પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ ના કારણે એ લેક્ચર લઈ શક્યો ન હતો બરોબર ને એ બદલ મને પણ ખેદ છે રાઈટ એ બદલ મને પણ ખેદ છે ચલો સાહેબ એક વખત દબા કે શેર કરી દો બરાબર એક દગત એક વખત દબાવીને શેર કરી દો એટલે સેશનમાં ખબર પડે બરાબર ને ચલો દોસ્તો રાઈટ તો પછી તમને ખ્યાલ છે કઈ રીતના અનએકેડમી હેન્ડલ કરી તમને બધાને ખ્યાલ જ છે ને ફાઇનલી ફાઇનલી આપણે આપણા એક સેશન ને બિગિન કરીએ છીએ આપણે એક આપણા ઈરા ને બિગિન કરીએ છીએ એક આપણા ખૂબ સુંદર એવા એક જર્ની ને બિગિન કરીએ છીએ જેમાં ગુજરાતના સાહિત્યના તમામ મુદ્દાઓને આપણે અહીંયા ફ્રીમાં જોવાનો પ્રયત્ન કરશું મેં તમને કીધું હતું કે ગુજરાતની ભૂગોળ જેવી રીતના તમને ફ્રી આપી છે એકદમ સાવ ફ્રીસે ઇટ શું કે કોઈ વાંધો છે નહીં તમે તમારી રીતના વાંચીને તૈયારી કરી શકો છો તો મને કોઈ વાંધો છે નહીં મને કોઈ ઇશ્યુ છે નહીં પણ હું તમને એમ કહું દોસ્તો કે કદાચ તમને એમ લાગે કે સાહેબ હકીકતમાં જરૂર છે હકીકતમાં મારે ગુજરાતી સાહિત્ય ભણવું છે તો તમારે આવવાનું છે અને ગુજરાતી સાહિત્યની જો આપણે વાત કરી ગુજરાતી સાહિત્યની જો આપણે શરૂઆત કરીએ તો તમને ખ્યાલ છે કે હેમચંદ્ર આચાર્યજીથી આપણે કરીએ છીએ ક્યાંથી કરીએ છીએ હેમચંદ્ર આપણે કરીએ છીએ જેને તમે નામે ઓળખો છો કેના નામે ઓળખો છો દોસ્તો ભારતમાં પશ્ચિમે ભારતના પશ્ચિમે અરબ સાગરના કિનારે આવેલું આ ગુજરાત છે આમ જોઈએ તો એના સાહિત્યનો ખરો વિકાસ બારમી સદી જે છે એ બારમી સદીના અંત ભાગમાં થાય છે અને એ બારમી સદીના અંત ભાગમાં એક પુસ્તક લખાય છે અને એ પ્રથમ પુસ્તક તરીકે આપણે ઓળખીએ છીએ અને એ નામ છે ભરતેશ્વર બાહુબલી રાસ કયો રાસ છે ભરતેશ્વર બાહુબલી રાસ રાઈટ અને એ ભરતેશ્વર બાહુબલી રાસ જે છે એ સાલીભદ્ર સુરી દ્વારા લખાયેલો છે કોના દ્વારા લખાયેલો છે સાલીભદ્ર સુરી દ્વારા લખાયેલો છે રાઈટ પણ યાદ રાખજો આ સંસ્કૃત અપ્રભંશ મિશ્રણ થયેલું સંસ્કૃત અને અપ્રભંશ મિશ્રણ થયેલી આ રચના છે ગુજરાતી ભાષામાં હજી કઈ લખાણ થયું નથી ગુજરાતી સાહિત્ય છે રાઈટ ગુજરાતી સાહિત્ય છે પરંતુ સંસ્કૃત અને અને ભાષાઓ છે છે એ એ મિશ્રણ મિશ્રણ જ ભાષાઓના સાથે ઘણા બધા કવિઓ આવે છે એમાં એક નામ મોટું નામ એટલે એમનું નામ છે હેમચંદ્ર આચાર્યજી કોણ છે હેમચંદ્ર આચાર્યજી તમને ખ્યાલ છે કે એવું કહેવાય કે હેમચંદ્રાચાર્યજી છે ને એને ગુજરાતી ભાષાના આદિસ્થાપક તરીકે ઓળખીએ છે કયા નામથી ઓળખીએ દોસ્તો ગુજરાતી ભાષાના આદિ સ્થાપકના નામથી પ્રશ્ન પૂછે કે ગુજરાતી ભાષાના આદિ સ્થાપક કોણ છે ગુજરાતી ભાષાના આદિ સ્થાપક કોણ છે તો દોસ્તો તમે કહેજો કે એ તો હેમચંદ્રાચાર્યજી લાગે છે જો આદિ કવિ નથી કીધું આદિ કવિ જયારે કહેશે ત્યારે તમે હેમચંદ્રાચાર્યજી ની જગ્યાએ ઇન પ્લેસ ઓફ હેમચંદ્રાચાર્યજી તમે શું લખો છો તમે લોકો છો સરજી નરસિંહ મહેતા આવશે કોણ આવશે નરસિંહ મહેતા આવશે તમારા બધાની કોમેન્ટ્સ જે છે એ કોમેન્ટ બહુ મહત્વની છે તો મિત્રો કોમેન્ટ્સ કરતા રહેજો બરાબર ને છોકરાઓની હાજરી છે તો તમારા તરફથી હું આશા રાખી શકું ને બધા એક વખત શેર કરી દો આટલું તો તમારી પાસેથી એક્સપેક્ટેશન હોય ને બરાબર ચલો પણ ઈચ્છો કે તો ભરતેશ્વર બાહુબલી રાસ આપણે પ્રથમ પુસ્તક કીધું ગુજરાતી ભાષાનું પ્રથમ આપણે આમ જોઈએ તો કારણ કે લખાણ જે છે ને એ લખાણ સંપૂર્ણ ગુજરાતીમાં નથી આજ સમય દરમિયાન લખતા જે કવિઓ જે જે લખાણો લખતા એ સંસ્કૃત હતા હતા દોસ્તો સંસ્કૃત હતા તમને બધાને ખ્યાલ છે કે આપણી ભાષા ગુજરાતી નથી ભાષા છે રાઈટ ઇન્ડો યુરોપિયન કુળની ભાષા છે એ ઇન્ડો યુરોપિયન કુળની એક ભાષા અને એ ભાષાનું નામ છે સંસ્કૃત

જેને જે ફાવે લખતા એ બરાબર અને પછી ત્યાંથી આવશે શુદ્ધ ગુજરાતી ત્યાંથી આવશે શુદ્ધ ગુજરાતી તો આપણી ભાષા કઈ રીતના ઉતરી આવી છે આપણી ભાષાનો મેપ શું છે દોસ્તો કદાચ એવી રીતના પૂછે તો કેજો કે સરજી ઇન્ડો યુરોપિયન કુડની સંસ્કૃત સંસ્કૃતમાંથી પ્રાકૃત પ્રાકૃતમાંથી અપરમશ અપ્રભંશમાંથી જૂની ગુજરાતી જૂની ગુજરાતીમાંથી નવી ગુજરાતી ભાષાનો ઉદ્ભવ થાય છે પ્રથમ પુસ્તક કયું કીધું ભરતેશ્વર બાહુબલીરાજ પ્રથમ આદિ પ્રથમ આદિ પ્રથમ આદી ગુજરાતી ભાષાના સ્થાપક કોણ છે આધ્ય સ્થાપક કોણ છે દોસ્તો હેમચંદ્ર આચાર્યજી છે કોણ છે હેમચંદ્ર આચાર્યજી છે પછી તમને ખ્યાલ છે કે ગુજરાતી સાહિત્યમાં જો હરણફાળ થઈ હોય તો ઈસવીસન અગિયારસો ને પંચ્યાસી થી ઈસવીસન અઢારસો ને પચાસ સુધીમાં રાઈટ અને એને આપણે અલગ રીતના ભણતા હોય છે અલગ રીતના ડિવાઈડ કરીને કોઈ પણ વિષય ભણવો ને તો એને છે ને આખો ડિવાઈડ કરીને ભણવો જોઈએ જો તમારા માટે બધી મસ્ત રીતના પીપીટી બનાવી સરસ રીતના તૈયાર કરીને લાવ્યો છું અને આ બધું પાછું હું તમને આપી પણ દઈશ રાઈટ આ બધું તમને આપી દઈશ ઓકે ચલો શું માત્ર શું છે છે દોસ્તો તમારી એટેન્ડન્સ ને એની જરૂર આપણે મસ્ત મહેનત કરવાની કોઈ પણ જાતની ચિંતા નહીં કરવાની વાંચવાનું ધન ચલો તો અત્યારે આપણે જેની વાત કરી છે ગુજરાતી સાહિત્ય સાહેબ ગુજરાતી સાહિત્યને મારે ભણવું છે અને કોઈ પણ વસ્તુને ભણવું હોય ને તો એને સિમ્પલ સિમ્પલ વિભાજન કરવું પડે જેને આપણે શું કહેતા હોય દોસ્તો સાદું વિભાજન છે આ સાદા વિભાજનને આપણે કયા નામે ઓળખીએ આ જ સાદા વિભાજનને આપણે કહેતા હોઈએ છીએ આ જ સાદા વિભાજન આપણે કહેતા હોઈએ છીએ ક્લાસિફિકેશન ક્લાસિફિકેશન એટલે શું કોઈ પણ જટિલ વસ્તુનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ એટલે ક્લાસિફિકેશન રાઈટ કોઈ પણ જટિલ વસ્તુનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ એટલે ક્લાસિફિકેશન રાઈટ અને હવે એ આપણે ક્લાસિફિકેશન ની વાત કરીએ કે સાહેબ ગુજરાત જે છે એ ગુજરાતનું ગુજરાતી સાહિત્ય કઈ રીતના અસ્તિત્વમાં આવે છે અને આપણે કઈ રીતના ડિવાઇડ કરીએ છીએ

આ બે જોઈએ પછી ન્યાથી આપણે આગળ વધીએ અને જે સમય દરમિયાન મિત્રો નર્મદ જે છે પ્રેમ સૂર્યના કવિ નર્મદ જે છે એ નર્મદ સાહિત્યમાં અવતરે છે એનું અવતરણ થાય છે રાઈટ એક એ સાહિત્ય સ્વરૂપોને આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના નામે ઓળખીએ કેના નામે અર્વાચીન ગુજરાતી એને પાછા ડિવાઈડ ન કરતા આને ચોખ્ખું છે સાલ વારીથી જોવાનું છે દોસ્તો યાદ રાખજો ઈસવીસન અગિયારસો ને પંચ્યાસી ની સાલ છે કઈ સાલ છે ઈસવીસન અગિયારસો ને પંચ્યાસી ઈસવીસન સન અગિયારસો ને પંચ્યાસી ની સાલ થી શરૂઆત કરી અને ઈસવી સન અઢારસો ને પચાસ સુધી ક્યાં સુધી ઈસવી સન અઢારસો ને પચાસ સુધી એ સાહેબ આમાં કઈક યાદ આવે છે હા ઈસવી સન અઢારસો ને અડતાલીસ ની સાલ અમને યાદ આવી ઈસવી સન અઢારસો ને અડતાલીસ ની સાલમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ની સ્થાપના થઈ હતી કેની સ્થાપના થઈ હતી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ની સ્થાપના થઈ હતી તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જે છે તેનો સમયગાળો અગિયારસો પંચ્યાસી થી અગિયારસો ને પચાસ અર્વાચીન ગુજરાતી સાહિત્ય તો કે અર્વાચીન ગુજરાતી સાહિત્ય ની શરૂઆત ઈસવીસન પચાસ થી શરૂ કરી અને આજ દિવસ સુધી ભૂરા અને ભૂરેન્દ્રી એટલે કે આજ દિવસ સુધી આજ દિવસ સુધી આમાં ન સમજણ હોય તો મને જણાવો સાહેબ આમાં ખબર પડી કેટલું સિમ્પલ છે કેટલું ઈઝી છે મજા આવતી લાઈટ જતી રહી મે થવાનું બરાબર જિંદગી છે ને જિંદગી નો મતલબ હજી છે ભાગ હજી આને આપણે તમે ડિવાઈડ કરી શકો ક્લાસીફિકેશન નો મતલબ સિમ્પલિફિકેશન સમજાઈ ગયું સાહેબ ગાંધી બાપુએ શું કીધું ખબર ગાંધી અને અબ્દુલ કલામ સાહેબ ની એક બહુ મસ્ત છે ગાંધીબાપુને અબ્દુલ કલામ સાહેબે બે એવું કીધું છે કે જ્યારે કોઈ જટિલ કામ છે ને એ જટિલ કામ તમારથી થતું નથી ને તો એ ભા એ કામ ને તમે અલગ અલગ ભાગોમાં વિભાજીત કરી દો એક્સપોર એક્ઝામ્પલ તમારે એક એકેડમી હેન્ડલ કરવી છે બરાબર તો એ એકેડમી એમ નામ તમારાથી હેન્ડલ નહીં થાય તમે તે પેપર કાઢો ને તમે તે છોકરાઓ પાસે પેપર નું સોલ્યુશન લઈને જાઓ તમે તે ભણાવો તમે જ મેનેજમેન્ટ કરો તમે જ મોટિવેટ કરો હે તમે તે ફીસ ઉઘરાવો આવું બધું ન થાય પણ એની જગ્યાએ જો વ્યક્તિઓને ગોઠવવામાં આવે તો પેપર કાઢવાળો એક વ્યક્તિ હોય પેપર લેવા વાળો એક વ્યક્તિ હોય ફીસ કલેક્ટ કરવાળો વ્યક્તિ હોય ટેલિફોનિક જે પણ ઇન્કવાયરી આવે છે ને હેન્ડલ કરવા વાળો વ્યક્તિ એક હોય રાઈટ ટાઈમ ટેબલ સેટ કરવા એક વ્યક્તિ હોય અલગ અન્ય મતલબ નાના મોટા જે કામો હોય આપણે કામો જોઈએ ઓકે ડન નાના મોટા કામો જે છે નાના મોટા કામો બસ ને મુકજો નાના મોટા કામો જે છે નાના મોટા કામો તો એવી રીતના કહેવામાં આવ્યું શું કહેવામાં આવ્યું મિત્રો યાદ રાખજો ફરી એક વખત કે કોઈ પણ કામ જટિલ છે ને તમે સરળ નાના નાના ટુકડાઓમાં વિભાજીત કરો એટલે ઓટોમેટિકલી તમને યાદ રહેતું અહીં બેજો અહીં બેજો ઓકે હું બોલું એમ બોલવાનું ચલો ડન તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે ને એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ફરી એક વખત આપણે ક્લાસિફાઈ કરીએ છીએ ફરી એક વખત અને બે ભાગમાં વિભાજિત કરીએ કેટલા ભાગમાં વિભાજીત કરીએ બે ભાગમાં કેટલા ભાગમાં બે ભાગમાં આપણે એને વિભાજીત કરીએ છીએ સરજી આ બે ભાગ કયા છે આ બે ભાગ જે છે એ બે ભાગ કયા છે એ એ તમામને કહેજો ખાલી રાઈટ

સાહેબ સમજાઈ ગયું મતલબ કે એક જૈન યુગ છે બરાબર અને જૈન યુગ પછી તો કે જૈન યુગ પછી જૈનેતર યુગ છે જૈનેતર જૈનમાં ઇતર હોય એવા જૈન ન હોય તેવા બરાબર જૈનેતર સાહિત્યકારો આવ્યા કેવા સાહિત્યકારો આવ્યા દોસ્તો જૈનેતર સાહિત્યકારો કેવા જૈનેતર સાહિત્યકારો અને આ જૈનેતર સાહિત્યકારો જે છે એ યુગને આપણે નરસિંહ યુગના નામે ઓળખીએ છીએ કયા યુગના નામે ઓળખીએ છીએ નરસિંહ યુગના નામે કયા યુગના નામે નરસિંહયુગ ના નામ હવે પાછો પ્રશ્ન થયો સરજી સમજાણું ગુજરાતી સાહિત્ય બે ભાગમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અર્વાચીન ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અગિયારસો ને પંચ્યાસી થી અગિયારસો ને પચાસ સુધી અઢાર અઢારસો ને પચાસ સુધી અઢારસો ને પચાસ થી આજ દિવસ સુધી અર્વાચીન ગુજરાતી સાહિત્ય સાહેબ આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે ને આપણે બે ભાગમાં વેચા કયા કયા જૈન સાહિત્ય તો કે હેમ યુગ કીધા અને જૈનતર સાહિત્ય જયારે આપણે નરસિંહયુગ કીધું પણ સાહેબ આમાં હજી એક વસ્તુ ખૂટીક નહીં હજી એક વસ્તુ ખૂટીક સાહેબ આ કઈ સાલ થી કઈ સાલ સુધી છે અહીંયા તો અગિયારસો ને પંચ્યાસી ફિક્સ થઈ જશે બરાબર ને અને પચાસ ફિક્સ થઈ જશે આવે છે ત્યારની વાત કરી બરાબર ને અગિયારસો ને પંચ્યાસી હતો તે ડેટા અઢારસો ને પચાસ છે તે વચ્ચે એક જ ડેટા એડ કર્યો ચૌદસો ને ચૌદ અગિયારસો ને પંચ્યાસી થી ચૌદસો ને ચૌદ જૈન સાહિત્ય હેમયુ ચૌદસો ને ચૌદ થી અઢારસો ને પચાસ એટલે કે નરસિંહ યુગ અથવા તો જૈનેતર સાહિત્ય યુગ સમજાણું કે નહીં સાહેબ આ જે પાર્ટ વન છે બપોર નો લેક્ચર કેન્સલ થયો તો એટલે ચિંતા ન કરો પાર્ટ ટુ આવ્યું જ નથી ઓકે પાર્ટ ટુ આવ્યું નથી જરાય ટેન્શન ન લ્યો આ જે ભણીએ છીએ એનું ઈચ્છ છે ચલો આગળ જઈએ ત્યાંથી અચ્છા સર આ તો ખબર પડી ગઈ હો આ અઢારસો પચાસ વાળી જે વાત છે ને એને સમજાઈ દો તો મજા આવે બરાબર સામેલું વગાડે તો જાણું કે તું સાણો છે બરાબર ને તો મને તમારે સાણો છે એવું સમજવું નથી પણ આપણે જોઈએ સાહેબ આને આપણે અલગ અલગ ભાગમાં વેચીએ છીએ અને આમાં ફિક્સ વાત એ છે કે સાહેબ પહેલો યુગ છે ને પહેલો યુગ તમે કયો નહીં હું લખી નાખીશ અને એ કહ્યું તો કે ઈસવીસન અઢારસો ને પચાસ થી શરૂ થતો હશે હા કે ના ઈસવીસન અઢારસો પચાસ થી એ બીજા ઈસ્વીસન અઢારસો પચાસ થી શરૂ થતો હશે ઈસવીસન અઢારસો પચાસ થી લઈ અને ઈસવીસન અઢારસો પંચાવન સુધીનો સમયગાળો

સુધારણાના કાર્યો કરે છે દલપત છે સુધારણાના કાર્ય કરે છે ત્યાંથી આગળ જઈએ સાહેબ મને સાલવારી ખબર છે તમે ન કહો તો હું કહી દઈશ કે અઢારસો ને પંચ્યાસી લખી નાખો અહીંયા અઢારસો ને પંચ્યાસી થી ક્યાં સુધી પંડિત યુગ આવશે અઢારસો ને પંચ્યાસી થી ગાંધી બાપુ નું અવતરણ થાય ને ઈસવીસન ઓગણીસો ને પંદર સુધી ગાંધી જે છે એ ગાંધી ભારતમાં પ્રવેશે ને ત્યાં સુધી બરાબર એને આપણે શું કહીએ એને આપણે કહીએ છીએ પંડિત યુગ કયો યુગ પંડિત યુગ અને આ પંડિત યુગનો નો ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી એમના સમય ની વાત કરીએ છીએ રાઈટ આને આપણે સાક્ષર યુગ નામે પણ ઓળખીએ છીએ કેના નામે ઓળખીએ છીએ દોસ્તો સાક્ષર યુગ ના નામે પણ ઓળખીએ છીએ અને આને તે આપણે ગોવર્ધન યુગ નામે ઓળખીએ કારણ કે પંડિત યુગ નો પુરાધો કોણ હતો ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી ચાલીસ વર્ષમાં નક્કી કર્યું સાહેબ કે ચાલીસ વર્ષ સુધી તે કામ કરવાનું છે ચાલીસ માં વર્ષે મારે તમામ જોબ છે ને મારે ત્રીજાંજલિ આપી દેવાની છે પછી માત્ર ને માત્ર સમાજ સુધારણાના કામ કરીશ રાઈટ શિક્ષણ શિક્ષણ સાથે જોડાયેલા હતા પછી તો કે મુંબઈ ખુદ ભણવા માટે જાય છે સંસ્કૃત ખુદના પર કેટલો ભરોસો હોવો જોઈએ કે ખુદ પૂછે આમાં બરાબર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની જયારે હું તમને વાત કરીશ સરસ્વતી ચંદ્રની ની જયારે હું તમને વાત કરીશ ત્યારે હું તમને ખુબ સરસ રીતના સમજાવીશ બરોબર યસ ભરોસો છે ને એ બહુ મોટી વાત છે ખુદના પરો બીજાના પર નથી કરો આપણે કોઈના પર ખુદના પર ભરોસો હોવો જોઈએ

આપેલી સ્પીચ એને એકઠી કરવામાં આવી છે અને એને ગ્રંથો બનાવ્યા છે એટલે ગાંધી સુકામ લોકો ઓળખે છે પાછળનું કારણ માત્ર ઇતિહાસ નહીં માત્ર દાંડી કુંચ નહીં માત્ર કોતરબ આશ્રમ નહીં માત્ર સાબરમતી આશ્રમ નહી સમજાય માત્ર મિલ મજૂર આંદોલન નહીં માત્ર ખેડા સત્યાગ્રહ નહીં માત્ર બારડોલી નહીં માત્ર ધરાશ ના સત્યાગ્રહ નહીં વિરમ ગામની બારી નહીં નહીં ગાંધીને લોકો એટલા માટે ઓળખે છે કે એને સાથે સાથે બદલવાનો પણ પ્રયત્ન કર્યો બરાબર ગાંધી કીધું કે હવે હું આ જોડણી મૂકું છું આજથી કોઈને હક નથી ખુદની જોડણી કરવાનો જોડણી કોષ જે છે જોડણી કોષ છે ગાંધી સમજાય હા વિચાર તો કરો વિચાર કરો એ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હશે સાહેબ વિશ્વમાં સૌથી વધુ વંચાયેલી આત્મકથા હોય ને હે તો એ છે ગાંધી બાપુની આત્મકથા સત્યના પ્રયોગો માય એક્સપિરિયન્સ વિથ ટ્રુથ કેમ્પ મારો સંઘર્ષ પણ સમજાયું બહુ મોટી ભાગે મતલબ મોટા પાયે ગુજરાતી ભાષાની સૌથી પહેલી આત્મકથા કે તો તમને ખ્યાલ છે નર્મદની છે મારી હકીકત એવી જ રીતના ગુજરાતી ભાષાની સૌથી પહેલા પ્રકાશિત થયેલી આત્મકથા કઈશ દોસ્તો તો યાદ રાખજો મારી હકીકત નથી ગાંધી બાપુની પ્રકાશિત થઈ ગઈ ને એની પછી નર્મદની પ્રકાશિત થાય છે નર્મદ નોતા એમની ગેરહાજરીમાં પ્રકાશિત થાય છે એટલે પહેલી પ્રકાશિત થયેલી આત્મકથા જે છે એ ગાંધી બાપુ ની આત્મકથા છે મારી હકીકત સમજાય છે એ હકીકતો જે છે લેક્ચર રેગ્યુલર હશે હશે તો હું તમને દઈશ ઓગણીસો પંચ્યાસી થી ઓગણીસો ચાલીસ સુધીનો સમયગાળો એટલે આ સમયગાળાને આપણે શું કહીએ છીએ આ સમયગાળાને આપણે ઓળખીએ છીએ એક યુગના નામે અને એ યુગ છે ગાંધી યુગ કયો યુગ છે દોસ્તો ગાંધી યુગ

ના બંધારણ લેક્ચર આજે ન હોય તો જ અહીંયા હોય ને ભાઈ અને કહેશે 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 એવું કેમ કરો છો ભાઈ ચલો હવે ત્યાંથી આપણે આગળ વધીએ ત્યાંથી આગળ જો ગોખી નાખવાનું અહીંયા તે આજો બહુ ઓછો ડેટા દીધો પણ અહીંયા અહીંયા ગોખા ગોખાવી દેવાનું છે ઈસવીસન 1940 થી શરૂ કરી ફ્રોમ 1940 ટુ 1960 ઈસવીસન 1960 સુધીનો સમયગાળો બરાબર ગાંધી બાપુ જે છે એ ગાંધી બાપુ હોવ્યા ગયા અને એ યુગ જે છે એ યુગને આપણે કહીએ છીએ ગાંધી પછીનો યુગ જેને આપણે ઓળખીએ છીએ અનુ ગાંધી યુગના નામે કેના નામે ઓળખી દોસ્તો અનુ ગાંધી યુગના નામે જે રીતના અનુ મૈત્રક આવે બરાબર જે રીતના અનુ મૌર્ય કહી શકીએ આપણે એવી જ રીતના અનુ ગાંધી પણ આવે છે ગાંધી પછીનો યુગ અનુ એટલે નાનો ભાઈ થાય ને એટલે પછીનો ભાગ બરાબર ગાંધી પછીનો એટલે કે અનુ ગાંધી યુગ અને દોસ્તો ઈસવીસન ઓગણીસો ને સાહીઠ થી તમને ખબર છે ગુજરાત નામનું રાજ્ય જે છે એ અસ્તિત્વમાં આવે છે અને ત્યાંથી લઈ અને ટીલ ડેટ એટલે કે આજ દિવસ સુધીનો સમયગાળો આ સમયને એકદમ આધુનિક કહીએ છીએ જેમાં તમારા જેવા કવિ બધા આવી ગયા ને એ બરાબર ને આધુનિક એક કામ કર ભૂલી ના તું ચાર્જર બટેકા લે રીંગણા લે થેલી લઈને તું આવતી રે એ બધી વાતો જે છે એવું જે સાહિત્ય આજકાલ લખાય છે એ બધું આધુનિક હે ને એને આપણે કહીએ અતિ આધુનિક શું કહેશું દોસ્તો એને આપણે અતિ આધુનિક કહેશું ઓકે ચલો ભાવીનભાઈ એમ કે છે કે પંદર આવે ગાંધી યુગમાં પંદર આવે ગાંધી યુગમાં પંદર જ છે આ ઓગણીસો પંદર જ છે ક્યાં કન્ફ્યુઝ થયા મારેથી અહીં કઈ ભૂલ થઈ છે અચ્છા એ પંચ્યાસી થઈ ગયું પંદર કરેલું હા ઓગણીસો પંચ્યાસી નો આવે ભાઈ હે ને હા બરોબર તમે આટલા હસિયા દાયા દાયા છોકરા હોય ને એ આવી ભૂલ ને માને ઓગણીસો સાહીઠ પછી તો ખતમ થઈ ગઈ વાત જો સ્ક્રીનશોટ ખેંચવો ખેંચી લ્યો સર લખવું છે સાઈડ પર નો રહો લખી નાખવાનું આગુ પાછું કરીને લખી નાખવાનું ચાલો ફરી એક ચલો ગુજરાતી સાહિત્ય બે વિભાજીત કર્યું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો પંચ્યાસી પંચ્યાસી થી શરૂ કરી ઈસવીસન અઢારસો ને પચાસ સુધીનો છે ઈસવીસન અગિયારસો ને પંચ્યાસી થી લઈ અગિયારસો ને પંચ્યાસી થી લઈ ચૌદસો ને ચૌદ નરસિંહ મહેતાના અવતરણ સુધીનો જે યુગ છે એને આપણે હેમ યુગ કહીએ જેને આપણે જૈન સાહિત્યના નામે ઓળખીએ છીએ એવી રીતના નરસિંહ યુગના નામે આપણે ઓળખીએ છીએ કારણ કે નરસિંહ મહેતા નું અવતરણ થઈ ગયું છે બરાબર ને નરસિંહ મહેતા જે છે નરસિંહ નો જન્મ દયા કુંવર અને કૃષ્ણદાસને ત્યાં થાય છે કોને ત્યાં થાય છે દયા કુંવર અને કૃષ્ણદાસ ને ત્યાં થાય છે એટલે નરસિંહ મહેતા નો સમયગાળો નરસિંહ થી શરૂ કરી નરસિંહ થી શરૂ કરી અને દયારામ દલપત સુધી પહોંચવાનું છે અઢારસો ને પચાસ સુધીનો સમયગાળો જેને આપણે કહીએ છીએ યુગ અઢારસો ને પચાસ થી આજ દિવસ સુધી નો યુગ છે એને આપણે છે અર્વાચીન ગુજરાતી સાહિત્યના નામે ઓળખીએ એને આપણે અલગ અલગ ભાગમાં વેચીએ પાંચ કયા ભાગ છે પેલો ભાગ અઢારસો ને પચાસ થી શરૂ કરી અઢારસો ને પંચ્યાસી સુધી નો સમયગાળો જેમાં મુખ્યત્વે દલપત નર્મદ જેવા લોકો આવ્યા અને સમાજ સુધારાના કાર્યથી આટલા એટલા માટે સુધારક યુગના ના નામે ઓળખીએ અઢારસો ને પંચ્યાસી થી ઓગણીસો ને પંદર સુધી નો સમયગાળો જેમાં પંડિત ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી નો જન્મ નડિયાદ ખાતે થાય છે રાઈટ અને એટલા માટે એને પંડિત યુગ ગોવર્ધન યુગ કે પછી સાક્ષર યુગના નામે ઓળખવામાં આવે છે ત્યાંથી આગળ ગાંધી ગાંધી આગમન થાય છે અને એટલા માટે ગાંધી યુગ કહીએ છીએ ગાંધી પછી નો સમયગાળો ઓગણીસો ચાલીસ થી ઓગણીસો સાહીઠ જેને આપણે અનુ ગાંધી કહીએ છીએ અને ઓગણીસો સાહીઠ થી ટીલ ડેટ આજ દિવસ સુધીનો સમયગાળો જેને આપણે આધુનિક સાહિત્યના નામે ઓળખીએ છીએ ઓકે ચલો પીડીએફ પીડીએફ કરો છો ને પીડીએફમાં હકીકત છે ને હકીકતમાં પીડીએફ ની જરૂર અહીંયા ધ્યાન બધું ધ્યાન તમારું હોય ને મિત્રો તો પીડીએફ ની જરૂર પડતી નથી ઓકે તો પીડીએફ ની ચલો એકદમ મસ્ત છું આટલું કમ્પ્લીટ આમાં કોઈને કંઈ દિક્કત કોઈને કંઈ પ્રોબ્લેમ કોઈને હોવી ન જોઈએ મારા ખ્યાલથી પણ છતાંય કઈ હોય તો જણાવી શકો છો ચલો તો છેડશું કે વાત ખતમ થઈ ગઈ હવે આને ગોખવાનું ના હોય એવી રીતના અત્યારે જ મગજમાં ચડાઈ દેવાનું હોય તમારા લોકો તકલીફ શું ખબર છે સાહેબ દેશે નોટ્સ બનાવશું પછી શાંતિથી વાંચશું પછી કોઈ બી ભેગું નથી થતું જિંદગીમાં આવું ક્યારેય ભેગું થતું નથી ઓકે દાન હવે અહીંયા ચારે આપણે જૈનતર સાહિત્યમાં આવશું તો જૈનતર સાહિત્યની પહેલી મોટી કૃતિ અને ઈ છે ભરતેશ્વર બાહુબલી રાસ કયો રાસ છે ભરતેશ્વર બાહુબલી રાસ બરાબર ને અને આમાં તમને ખ્યાલ છે ભરત અને બાહુબલીની વાત કરવામાં આવી છે બરાબર ભરત અને બાહુબલીની વાત વાત કરવામાં આવી છે અનેના મુસ્ટી યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે બંને જે મલ્લ યુદ્ધ કરે છે અને એ મલ્લ યુદ્ધમાં તમને ખ્યાલ છે બાહુબલી બાહુથી બળવાન હોવાના કારણે બાહુબલી જીતે છે ભરત હારે છે

વેરી ગુડ વેરી ગુડ બસ બોલતા રેજો સાથે સાથે તમારું તમારું પ્રેઝન્સ દેખાડતા રહેજો જયારે તમે બોલશો દેખાશે હું તો કરું છું ચાલો તો તમને કીધું જૈનેતર યુગ છે જૈનેતર યુગમાં અલગ અલગ સાહિત્ય સ્વરૂપો લખાણા અને એમાં એક સાહિત્ય સ્વરૂપ લખાણું જેને આપણે રાસના નામ ઓળખીએ છીએ કેના નામે ઓળખીએ દોસ્તો એના આપણે રાસ નામે ઓળખીએ છીએ સર રાસ એટલે શું ઓરંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ રે આ તીરે ઉજાગરો ક્યારે કીધો એને આપણે કહેશું રાસ દોસ્તો એને રાસ કહેવાય નહીં રાસ એક જૈનેતર સાહિત્ય સ્વરૂપ પ્રકાર છે સાહિત્ય સાહિત્ય જે છે 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 એ સ્વરૂપ એક પ્રકાર અને ગુજરાતી ને એના શ્રી ગણેશ ક્યાંય થતા હોય ગુજરાતી સાહિત્ય જે છે એ ગુજરાતી સાહિત્ય જ્યાંથી ચાલુ થતું હોય દોસ્તો એ કોઈ સાહિત્ય પ્રકાર હોય તો એ છે રાસ રાસ નામના સાહિત્ય પ્રકારથી ગુજરાતી સાહિત્ય ની શરૂઆત થાય છે એવું કહેવાય છે રાઈટ અને જે આપણે ઈરા જોયો મધ્યકાલીન સાહિત્ય યુગ એ મધ્યકાલીન સાહિત્ય યુગમાં જે અલગ અલગ સાહિત્યકારો હતા બરાબર ને જેને આપણે સુરી કેસુ જેને આપણે મુનિ કેસુ બરાબર મુખ્યત્વે જૈન જૈન જ્ઞાતિ છે જૈનનો પ્રભાવ હતો રાઈટ જૈન પછી જો આ આખા આખા સમય દરમિયાન જૈન લોકો દ્વારા થયેલા લખાણ છે બરાબર અને એ જૈન સાધુઓ જે છે એ જૈન સાધુઓ રાસ અથવા તો રાસા ના નામથી વખણાતા અથવા તો ઉપયોગમાં લેવાતા ચલણમાં આવેલા એક પ્રકારના એક પ્રકારના સાહિત્ય સ્વરૂપ જે છે એનો સૌ પ્રથમ વાર પ્રયોગ કરે છે દોસ્તો અને એને આપણે રાસના નામે ઓળખીએ છીએ ઓકે તો આમાં રાસમાં શું લખશું લખશું સૌથી પહેલા સાહેબ જૈન સાહિત્યકારો દ્વારા કોના દ્વારા જૈન સાહિત્યકારો દ્વારા હકીકતમાં સાહિત્યકારો નહીં કહીએ બરાબર ને કારણ કે આ સાહિત્યકારો ન હતા આ ઋષિ મુનિઓ હતા રાઈટ મુનિ અને સુરી દ્વારા લખાયું કોના દ્વારા મુનિ અને સુરી દ્વારા લખાયું સરજી આ રાસ નામનો શબ્દ છે એ રાસ નામનો શબ્દ ક્યાંથી આવ્યો રાસ નામનો શબ્દ જે છે એ રાસક નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો અને રાસક નામનો શબ્દ જે છે એ રાસક નામનો શબ્દ કઈ ભાષાનો છે દોસ્તો તો યાદ રાખજો સંસ્કૃત સંસ્કૃત ભાષાનો ભાષાનો છે છે રાઈટ હવે આપણે જે ઓલા રાસની ની વાત કરીએ છીએ રમતો રાસ છે બરાબર જેમાં હલ્લી શાકા આવે મેં તમને જ્યારે વારસો ભણાયું ત્યારે મેં તમને સમજાયું એ રાસ છે એ રાસનો પ્રકાર અલગ છે એ રાસ કઈ રીતના આવે છે મથુરાથી માઇગ્રેટ થઈને કઈ રીતના યાદવો ગુજરાતમાં પ્રવેશે છે અને ગુજરાતમાં જ્યારે પ્રવેશે છે ઉપરથી ઉતરે બરાબર ને કારણ કે નૃત્યના બે પ્રકારો છે એક છે તાંડવ અને એક છે લાંસ્ય બરાબર ને એક જે તાંડવ જે છે એ તાંડવમાં ભાવનું મહત્વ હોય સમજાઈ ગયું કેનું મહત્વ હોય ભાવ મુદ્રાનું મહત્વ હોય સમજાઈ ગયું જયારે ભગવાન તાંડવ કરે ને એની મુદ્રાઓ જે છે એકદમ ક્રોધિત ને એવી દેખાતી હોય પરંતુ જે લાંસ્ય પ્રકાર છે લાંસ્ય પ્રકારમાં લચકનું લચક મહત્વ હોય એની અદાનું મહત્વ હોય સમજાઈ ગયું જેમ કે મોહિની અટમ આમ કરીને બેન ઊભી હોય તો આપણને હારી જ લાગે ત્રણ જગ્યા થી એનું શરીર જે છે એ શરીર ભાંગ્યું હોય બરાબર ને જેને આપણે ત્રિભંગાના નામે ઓળખીએ કેના નામે ઓળખીએ ત્રિભંગાના નામે એટલે કેળ ભાગ છે કેળ ભાગ આ કેળનો ભાગ છે કેળ ભાગ આમ વાંકો થયો હોય બરાબર આ શરીરનો ભાગ જે છે એ શરીરનો ભાગ અહીંયાથી વાંકો થયો હોય મોઢું આ રીતના હોય

ભક્તિ કરવામાં આવી હોય રાઈટ શું કરવામાં આવ્યું એમાં ભક્તિ કરવામાં આવી હોય તમે કહેશો સાહેબ સાહિત્યમાં બધા બધા ભક્તિ નથી આવતી ઓ રંગ રસિયા ક્યાં રમ્યા રાસ આ આખરડીના તીરે ઉજાગરો ક્યાં કીધો આમાં ભક્તિ નથી કરી શ્રી કૃષ્ણ ભગવાન નથી પૂછ્યું સમજાઈ ગયું ઓરી આવે તો તને વાત કહું ખાનગી તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી આમાં કઈ કૃષ્ણ રાધાની વાત નથી થઈ આમાં તો આપણા આધુનિક કવિએ જે છે એને અંદરનો જે ઉથલો છે એ ઉથલો કાઢેલો છે સમજાઈ ગયું તો ઈ ભક્ત મતલબ કે ભક્તિ ને લગતું આખું સાહિત્ય સ્વરૂપ છે દોસ્તો વધુ સમય નહીં લો અને આમાં શાલીભદ્ર દ્વારા એક રાસ લખ્યો છે એનું નામ છે ભરતેશ્વર બાહુબલીરા અને અબ્દુલ રહેમાન જે છે એને એક રાસ લખ્યો છે જેનું નામ છે સંદેશક રાસ બે બે રાસ યાદ રાખજો એક છે સંદેશક રાસ એક છે સંદેશક રાસ અને એક છે ભરતેશ્વર રાસ એક છે ભરતેશ્વર બાહુબલી રાસ

શાલીભદ્ર સુરી દ્વારા લખાયેલું છે જ્યારે એમ કે સંદેશક રાસ છે એ સંદેશક રાસ કોના દ્વારા લખાયેલું છે રહેમાન દ્વારા રચિત છે કોના દ્વારા દોસ્તો રહેમાન જે છે અબ્દુલ રહેમાન નો કહેતા બરાબર ને ઓકે અબ્દુલ રહેમાન કહેતા આ રહેમાન નામના એક વ્યક્તિ હતા એના દ્વારા રચા રચેરી રચના છે તમે એમ કહેશો સાહેબ આ મુસ્લિમ વ્યક્તિ છે સંદેશક રાસ તો હિન્દુને લખતો છે તો એને લખ્યો હા રાઈટ લખ્યો તમને સમજાયું તું કે દલપતરામ જે છે દલપતરામ એ ક્યાંક જઈ અને મુસ્લિમ કૃતિઓ લખતા દયારામ છે દયા ક્યાંક જઈને મુસ્લિમ કૃત્યો લખતા રાઈટ તો ત્યારે વાળાઓ નહોતા વાળાઓ ત્યાંથી આગળ આવી દોસ્તો બીજા નંબર નું સાહિત્ય સ્વરૂપ જેને આપણે ઓળખીએ છીએ નામે નામે કેના ઓળખીએ છીએ ફાગુ બીજો પ્રકાર છે ને આપણે કહીએ છીએ ફાગુ નામ હેંભરૂ છે હે ને થાગ એટલે શું થાગણ આના આ બધા શબ્દ તમે હેંબરા છે બિહારમાં ફગવા કહેવાય શું કહેવાય ફગવા ફાગુનો મતલબ શું થાય ફાગુ નો મતલબ થાય વસંત ફાગુનો મતલબ શું થાય દોસ્તો ફાગુનો થાય ને વસંત મહિનાની વાત છે રાઈટ ફૂલો જે છે એ ફૂલોની કડીઓ ખીલી છે પ્રેમ અને પ્રકૃતિની ઋતુ છે અને એ ફાગુ વસંત વસંત ફાગુ મતલબ થાય વસંત રાઈટ અને ઈ વસંત આવી બધી વાતો કરીએ છીએ કે ફૂલ ખીલા છે પ્રેમ અને પ્રકૃતિ ની ઋતુ છે તો દોસ્તો આનું લખાણ છે ને એ શૃંગાર રાસમાં હશે કયા રાસમાં શૃંગાર રાસમાં તમને ખબર છે અલગ અલગ પ્રકારના છે વિભત્સ ભયાનક રસ 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 નહીં વિભત્સ છે ભયાનક રસ છે રાઈટ હાસ્ય રસ છે કરુણ રસ છે પછી વીર રસ છે રાઈટ આ બધા પ્રકાર છે અલગ 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 છે બરાબર ને જેટલા યાદ આવ્યા મેં તમને કીધું

વરસાદ ઋતુ વરસાદની શરૂઆત થાય વસંત ઋતુ ચ આગમે ન કાકહ કાકહ પીકહ પીકહ કે જેવી રીતના કાગડો જે છે કાગડો ને કોયલ બે અલગ કરી રીતના થાય કાગડો ને કોયલ નો કલર એક જ છે પરંતુ જ્યારે દોસ્તો ઋતુ નું આગમન થાય રાઈટ જ્યારે વરસાદ ઋતુ નું આગમન થાય જ્યારે વરસાદ પડે છે એ સમય દરમિયાન ખબર પડી જાય કાગડો કોણ છે અને કોયલ કોણ છે કારણ કાગડો બોલે કોયલ બોલે કોયલ બોલે તમને ખબર પડી જાય સમજાય હા કોયલ નો મીઠો ટાંકો છે એટલે એલો લોકો કોયલ ના ગીત કે કાગડા નું કીધું કે એ કાગડો બેઠો આંબલિયાની ડાળ નો કે કોયલ બેઠી આંબલિયાની ડાળ કે મારો વીરો રે બેઠો રે તડને વાર એ જોシલા વીરા એ તમે કોયલ ને રે ઉડાડો આપણ એમ મત કેતા વીરોシલા વીરા એ તમે કાગડા ને રે ઉડાડો આપણ ગિર નો કે કારણ કોયલ કોયલ છે ને કાગડો કાગડો તો વસંત વસંતઋતે છે તો ફાગુ સ્વરૂપ જે છે એ ફાગુ સ્વરૂપ નું તમે એક્ઝામ્પલ આપો રાઈટ તમે મને કહો તમને જો કોઈ ખ્યાલ હોય સાહેબ આ ફાગુ છે એ ફાગુ નું તમે મને એક્ઝામ્પલ આપો આમ જોઈને તો જૈનેતર અને જૈન બંને સાહિત્ય સ્વરૂપોમાં આ ફાગુ જે છે એ ફાગુ નું લખાણ જોવા મળે છે હા નો હોય જે નો હોય ચલો ડન ઓકે તો આ તમને ખબર પડી કે સાહેબ ફાગુ ની આપણે વાત કરી અલગ 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 પ્રકારો છે રાઈટ એ બધા પ્રકારોના હું તમને નામ કહી દઉં બધા બધા પ્રકારો જે છે બધા જ પ્રકારોના તમને હું નામ કહી દઉં જસ્ટ ગીવ મી વન મિનિટ ઓકે ચલો અલગ 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 યુગ આવ્યા બધા યુગ આવ્યા બધા યુગને તમે ઓળખો છો નહીં હું સાહેબ બધા યુગને ઓળખી સૌથી પહેલો યુગ કયો આવ્યો કયો જોઈ મને

ફાગુ લખાણા આજ હેમયુગ દરમિયાન લખાણા પ્રબંધ બરાબર ને કાનહડ દેય પ્રબંધ ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રબંધ છે રાઈટ ફાગુ લખાણા પ્રબંધ લખાણા રાસ લખાણ આ મુખ્ય છે હો આ ત્રણ મુખ્ય છે બાકી તો છે પ્રવાસ વર્ણન છે બરાબર પછી 12 માસિક કાવ્ય છે ઋતુ કાવ્ય છે ઋતુ કાવ્ય આવશે બરાબર ઋતુ કાવ્ય આવશે પછી 12 માસી આવશે સમજાઈ ગયું પછી 13 માસી ન આવે 12 માસી પછી શું આવે અલાઉદ્દીન ખિલજી નું આક્રમણ હતું તો એના સો વર્ષ પહેલાની વાત કરો છો ઓકે નો મતલબ એવો થાય કે એ ભવાઈ જે છે એ ભવાઈ કયા યુગમાં પડતી હશે કયા યુગમાં મધ્યકાલીન સાહિત્યમાં પડતી હશે કે પડતી હશે મધ્યકાલીન સાહિત્યમાં પડતી હશે રાઈટ તો મધ્યકાલીન સાહિત્યની આપણે વાત કરીએ છીએ અહીંયા આપણે હેમયુગની જગ્યાએ મધ્યકાલીન સાહિત્ય લખી નાખે એટલે બધા આવી જાય બરાબર બધા આવી જાય ચલો આ મુખ્ય છે પણ મધ્યકાલીન સાહિત્ય મધ્યકાલીન સાહિત્ય જે છે એમાં તમને ખબર છે ક્યાંથી ક્યાં સુધી જવાનું છેક અઢારસો ને પચાસ સુધી જવાનું છે સાહેબ અઢારસો ને પચાસ સુધી જવાનું હોય તમારે લખવા જ મંડવાનું અઢારસો ને પચાસ સુધી જવાનું હોય તો તમારે ઘણી બધી બાબતો આમાં લખી શકો જેમકે અઢારસો ને પચાસ સુધીના તે સમયગાળામાં પદો લખાણા મીરાબાઈ એવા રાઈટ નરસિંહ મહેતા આવ્યા બરાબર આજ સમય દરમિયાન આખિયા નો લખાણા લખાણા એક મુરખ ને એવી પથ્થર એટલા પૂજે દેવ આંગળો સસરો સરંગઠ કથા સાંભળવા ચાલ્યા સૌ આજ સમય દરમિયાન પદ્ય વાર્તા લખાણી પદ્ય વાર્તાઓ લખાણી બરોબર હંસાવલી કઈ હંસાવલી તરત તમને યાદ આવી જવી જોઈએ

આલા લીલા વાસળિયા રે વઢાવો દયારામ દલપતરામ સોરી દયારામ કોણ દયારામ તો આપણે જોઈએ કે મધ્યકાલીન સાહિત્યમાં આટલા મુખ્ય પ્રકારો છે જેના ઉપર લખાણ થતું આપણને જોવા મળે છે જેના ઉપર લખાણ જે છે લખાણ કેન્દ્રિત રહે છે આની આજુબાજુ ક્યાંક ફરે છે જો સુધારક યુગમાં જશો તો સુધારક યુગમાં તમને જોવા મળશે નિબંધ બરાબર સુધારક યુગમાં જશો તમને જોવા મળશે આત્મકથા બરાબર આત્મકથાઓ તમને જોવા મળશે જેમ કે નર્મદ ખુદની આત્મકથા છે બરાબર પછી જીવરામ ભટ્ટનું ચરિત્ર ઓલાનું ચરિત્ર ચરિત્રો લખાયા તમને ખબર છે 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 અલગ અલગ કવિતાઓ કરુણ સંવાદો જે એ રચાય છે કાવ્ય બરાબર ત્યારબાદ વિવેચન ગ્રંથોની રચના થાય છે ઘણા બધા વિવેચકો આવે છે જે વિવેચન ગ્રંથોની રચના કરે છે રાઈટ પછી પ્રવાસ વર્ણનની વાત થાય છે બરાબર પ્રવાસ મતલબ પ્રવાસના વર્ણનો જે છે પ્રવાસ વર્ણનો આપણને જોવા મળે છે ઇંગ્લેન્ડ ની મુસાફરી મહિપતરામ રૂપરામ બરાબર ને આગળ આવો પછી કાકા સાહેબ કાલેલકર રખડવા નો આનંદ ને હિમાલયનો પ્રવાસ ને ઉગમ નો દેશ જાપાન ને આફ્રિકા અને પૂર્વ આફ્રિકામાં વાં જવું હોય ને માં જવું બધું કાકા સાહેબ કાલેલકર નિબંધો લખ્યા સમજાય છે તો કહેવાનો મતલબ આજે આમ જોઈ તો એક પ્રકારની હિન્ટ છે ખાલી તમારા માટે કે વિચ કાઇન્ડ ઓફ ક્વોલિટી વી આર ગોના ગેટ રાઈટ ઇન ફ્યુ ડેઝ બરાબર કે થોડાક દિવસોમાં જે આપણે ભણશું આપણે કઈ ક્વોલિટી ને મેન્ટેન કરવાનો પ્રયત્ન કરશું દોસ્તો એ સમજવાનું છે આપણે સરસ બધા લોકોની હાજરી છે ચલો સરસ જો યાદ રાખજો આ બધી થિયરી જરૂરી છે બરાબર ને થિયરી મારે તમને ભણાવી છે એટલા માટે પછી આવે અર્વાચીન યુગ સોરી ગોવર્ધન યુગ આવે અને ગોવર્ધન યુગ જે છે ગોવર્ધન યુગમાં શું લખાય હાસ્ય સમાધો હાસ્ય નવલક લખાય ઉર્મી કાવ્ય લખાય સોનેટ લખાય નવલિકાઓ લખાય ગઝલ લખાય રાઈટ ઉઘાડે શીર તારે બરાબર રોજની સી લખાય ખંડ કાવ્ય લખાય બરાબર ને ખંડ કાવ્ય ના પિતા એ બધા હવે આવી જાય ગાંધી બાપુ આવે ગાંધી બાપુના સમય દરમિયાન પણ શું લખાય ડાયરી સાહિત્ય જેમ કે મહી ગાંધી બાપુના અંતેવાસી નજીક રહેતા કોણ હતા મહાદેવભાઈ દેસાઈ કયું સાહિત્ય લખતા ડાયરી સાહિત્ય લખતા ડોલન શૈલીના કાવ્ય જે છે એ કાવ્યની રચના આ સમય દરમિયાન થાય છે બરાબર આનું એક તમને મસ્ત એવું લિસ્ટ આપીશ અને એ લિસ્ટ હું આજે ટેલિગ્રામમાં મૂક દે સંભો જોઈ લેજો તો 12 માસી પ્રબંધ ભવાય વગેરે 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 વગેરેની રચનાઓ થઈ દોસ્તો તો અત્યારે આપણે એક વખત ભવાઈ ને જોઈ લઈએ પછી આપણે આગળ જઈએ જો તમને એમ થાય સાહેબ સાહિત્યમાં ભવાઈ જોવી જરૂરી જરૂરી છે છે સાહિત્યમાં જોવી તમને ખબર હોય શું શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો તો કે ભવ વત્તા આય ભવાય એટલે શું ભવાય એટલે તો કે ભવ વત્તા આય બરાબર આ ભવતા આય રાઈટ તો આ જગજનની વિશ્વ જગજનની વાત કરી છે આ ભવાઈ જે છે દોસ્તો એ ભવાઈ ની શરૂઆત થાય છે ભવાઈ કઈ જગ્યા થી અસ્તિત્વમાં આવે છે એક ઔદિચ્ય બ્રાહ્મણ વાસ કરતો હતો અને એનું નામ છે અસાહિત એનું નામ શું છે દોસ્તો અસાઈત ઠાકર અને આ અસાઈત ઠાકર જે છે એ અસાઈત ઠાકરના પિતાના મિત્ર હેમાડા પટેલ જેના ખુબ સારા સંબંધ હતા યજમાન પણ હતા એના અને એ સમય દરમિયાન જોઈએ ઇતિહાસ ચાલુ છે અને ગુજરાત પર રાજા સુબા શાસન અહીંયા છે અને કોણ હતા દોસ્તો એ કોણ હતા તમને ખબર હોવી જોઈએ એ વ્યક્તિ કોણ હતા કે જેનું પ્રત્યક્ષ શાસન કે પરોક્ષ શાસન હતું તો યાદ રાખવાનું છે અલ્લાહદીન ખિલજી નું શાસન હતું અલ્લાઉદ્દીન ખિલજી નું શાસન હતું અને આ અલ્લાઉદ્દીન ખિલજી એક કહેર મચાયો હતો રાઈટ ધર્માંતરણ જે છે ધર્માંતરણ થયું મોટી માત્રામાં ધર્માંતરણ થયું રાઈટ સુંદર સ્ત્રીઓ જોયો એના પર અટેક કર્યો અલાઉદ્દીન ખિલજીએ બરાબર ને અને તમને માં પદ્માવત વિશે તમે જાણો છો પછી તમને વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવ વાઘેલાના પત્ની વિશે તમે જાણો છો સમજાઈ ગયું તો કહેવાનો અર્થ શું છે કે અલ્લાઉદ્દીન ખિલજી નું આક્રમણ અલાઉદ્દીન ખિલજીના ના સુબાઓનો કહેર હતો ને એ સમય દરમિયાન આ અસાઈ ઠાકર જે છે એ અસાઈ ઠાકર પટેલ ની પુત્રી જેનું નામ હતું ગંગા અને આ ગંગાનો ચીર પૂરવા માટે ગંગાના જીવ બચાવવા માટે ગંગાની આબરૂ બચાવવા માટે ઠાકર સામે પોતાની પાસે પણ છે એનાથી શું થાય છે સોરી અલ્લાઉદીન ખિલજી છે એના સુભાવો ખુશ થાય છે કે કઈ વાંધો તાર શું જોઈએ છે તો કે મારા મારી પુત્રી સાથે આવું થવું જોઈએ નહીં કઈ વાંધો ને પણ ત્યાં રહેલા જે બ્રાહ્મણો હતા એને શું કીધું કે ભાઈ આને તો કઈ ને તો કઈ પુત્રી છે જ નહીં તો અસાહિત ઠાકર કે ના મારી પુત્રી છે બરાબર આખી તમને ખ્યાલ તમને ખબર જ છે પછી તો પછી એક જ થાળીમાં એક જ ભાણા માં જમવાની વાત કરે છે અને અલ્લાઉદ્દીન ખિલજી ના સુબાઓ એક જ થાળીમાં જમાડે છે ને અને દોસ્તો એક વિકટ પરિસ્થિતિ એક વિટંબના એ હતી કે જો હું કદાચ સાથે જમીશ તો લોકો મારી નાત મને ના જ બહાર કરશે કારણ કે ત્યારે નીચા અને ઊંચાનું હતું રાઈટ નીચી જાતિ ઊંચી જાતિનું ત્યારે હતું બરાબર ને એક બીજા પ્રત્યે ભાઈ ભાવના તારી ઉપર રાષ્ટ્રદ્રોહ લાગ્યો તારે છ મહિના સુધી અમારી ટેરેટરીમાં આવવાનું નહીં કલમ નંબર એકસો ને ચોવીસ આવી ગઈ તારા ઉપર તો વહી જાય રાઈટ અસાય ઠાકર કે કઈ વાંધો નહીં ત્રણ વાજના ત્રણ વાના મુજને મળ્યા હૈયું કટારી અને હાથ

રામાપીર નો વેશ સૌથી જૂનામાં જૂનો વેશ છે આજે રાજા બોલાવે પ્રધાન આવજે રે આવજે રાજને દરબાર આવજે રાજને દરબાર આજે રાધારે બોલાવે પ્રધાન આવજે રે અને તણ ડગલા ભરી અને પ્રધાન હોય ઉલ્લીન આવે આજે રાજા રે બોલા પ્રધાન આવ્યા રે આજા આવ્યા રાજને દરબાર બોલો હું કરવાનું થાય છે બધી વાતો કરે એમ સમજાય મારો કહેવાનો અર્થ શું છે હું શું તમને સમજાવવા માંગુ છું હું સમજાવવા તમને એ માંગુ છું કે એ સમય દરમિયાન એ સમય દરમિયાન આ ભવાઈ જે છે એ ભવાઈની શરૂઆત થાય છે આપણે ભવાઈને ભવાઈને તે સેન્ટ્રિક રહી એની આજુબાજુમાં તે ફરીએ તો રામાપીરનો વેશ જે છે રામાપીરનો વેશ પછી તો કે અલગ અલગ ઘણા વેશ છે હું હું લખી દઉં છું જેમ કે ઝંડા ઝુલણનો વેશ બરાબર ઝંડા ઝુલણનો વેશ જેમ કે મણિબા સતીનો વેશ બરાબર મણિબા સતીનો વેશ જેમ કે કાન ગોપીનો વેશ કેનો વેશ કાન ગોપીનો વેશ જેમ કે છેલ બટાવનો વેશ જેમ કે કજોડાનો વેશ કે નોવેશ કજોડાનોવેશ જેમ કે વિકો સિસોડિયાનોવેશ જેમ કે સગરા જેસંગનોવેશ સગરા જેસંગ એટલે સિદરાત જયસિંહ બરાબર ને જેમ કે જસમા ઓડણનોવેશ જેમ કે મિયા બીબીનોવેશ બરાબર કે મિયા બીબી રાજી તો શું કરેગા કાચી ઉસવા

એમનો ઘર સંસાર કેવો ચાલે છે ને જે રીતના ગુણસુંદરી નો ઘર સંસાર માયાજાળ બરાબર એવી રીતના હું તો હુંતી આપણે આવતું સિરિયલ બહુ ટાઈમ પહેલા દૂરદર્શન આવતી હું તો હુંતી નો ઘર સંસાર એમાં આજ બધી ખટપટ દેખાડી હોય તમને ખ્યાલ છે અત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હકીકતમાં આખી આખી જે સિરીઝ છે એ ઘર સાથે સેન્ટ્રિક છે હકીકતમાં આ જોવાય આમાં તમને કંઈક સારું જાણવા મળે શીખવા મળે જોવા મળે પ્રેમ વધે સમજાઈ ગયું બાકી ઓલી ડાબરલાલ દત્તમંજન જે આવે છે

ચાચર ચોક નો મતલબ શું થાય ચાચર નો મતલબ થાય જે જગ્યાએ ચાર રસ્તાઓ મળે છે તે અને એક ચાચર નો મતલબ એવો પણ થાય કે જે જગ્યાએ ગામ નું ચાચર કહેવાય ઘણા બધા મતલબ છે જો તમે તમે ચાચર શોધ કરશો બરાબર ને ભગવત ગો મંડળમાં તો એના લગભગ પચીસ કે ત્રીસ અર્થ બતાવ્યા છે તો ચાચર ચોક માં થાય ભવાઈ જે છે ભવાઈ ની શરૂઆત ક્યાંથી થાય દોસ્તો ભવાઈ ની શરૂઆત જે છે એ ભવાઈ ની શરૂઆત ગણપતિ થી થાય

આજે આ ગામમાં એટલે કે મારું ગામ ફેદા છે ફેદડા નામના ગામમાં હવાઈ જે છે એ ભવાઈનું આયોજન છે રાઈટ કાલે મારી બાજુનું હડાળા નામનું ગામ છે એ હડાળા નામના ગામે ભવાઈ હશે બરાબર તો એ સમય દરમિયાન શું હતું કે ગામ હોય ને ગામ ચાર પાંચ ગામનું એક એક બાર્બર હતો એક બાર્બર હતો જે હેર કટ કરે ને એવું કરે સમજાઈ ગયું એને હકીકતમાં એ સમય દરમિયાન ગામ ગાંજો કેતા રાઈટ તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને

ઢોલ વાગે બુંગ્યો ઢોલ વાગે ગામના ચોકે ચોકે જાય કે હાદ સાંભળજો કાલે આપણા ગામમાં ભવાઈ આવો ભવાઈ ભજવવા માટે આવે છે તો તમામ પોતાના કોથરા લઈ અને કોથરો પાથરીને હાંજના બેહી જવા આવી જજો એમ કહી દે અને બધા લોકો રાહ જોઈને બેઠા હોય ભવૈયાની સાહેબ એની મજા હતી ઓકે આજે પણ ગામમાં રામા મંડળ થાય ને એ રામા મંડળની મજા છે એમાં હા અત્યારે ડબલ મિનિંગના સમાદો વધી ગયા છે રાઈટ પણ છતાં પણ તમે જુઓ તો

હવે જયારે ભવૈયાઓ પેલા બાર હોય છે ને ભવૈયાઓ આવે અને ભવૈયાઓ આવે ને દોસ્તો એનું ગીત વાગે એને આવણું કહેવાય શું કહેવાય આવણું કહેવાય આવણું બરાબર ને ભવાયો જયારે ભવાયો જયારે ભવાઈ ભજવા માટે આવે ને એને આવણું કહેવાય આવણું અને જાવણું આવણું અને જાવણું તમને ખબર હશે કે રામાપીરનું નું રામા મંડળ જોયું હશે તેમાં તમે જોયું જશે પ્રધાનજી જી મહારાજા આપણા ગામના સૌથી સારામાં સારા દરજીને બોલાવો રામાપીર માટે ઘોડલો બનાવો છે આવી સિદ્ધિ કન્વે ન થઈ જાય બરાબર પેલા બોલા આવે આજે રાજા રે બોલાવે બોલાવે આવે આજે રાજા રે બોલાવ્યા પરધાન આવી યારે આવ્યા રાજા ને દરબાર રાજા રે બોલાવ્યા પરધાન આવી યારે પછી કે પ્રધાન જોઈ રાયડું પાડે નથી કે પ્રેમ શું કયા કે પ્રધાનજી એક વાત કહું તમને દર્જીને બોલાવ્યો ઘોટલો બનાવીને પ્રધાનજી તો જય મહારાજા આપડા ગામના સૌથી સારામાં સારા દર્દીને બોલાવો રામાપીર માટે ઘોટલો બનાવો સાહેબ પણ ચાલ હાલતા હોય સમજાઈ ગયું અને પછી ન્યા જે બાજુમાં તે પ્રધાન બેઠો છે કે જય મહારાજા કારણ કે એ પ્રધાન છે સાહેબ એ મૂકે તો નહીં જ ને હે પછી તો કહું પ્રધાન પાછું સીધું કામ ન કરે પ્રધાન એ પાસે રાખ સમજો રાઈટ અને એ પ્રધાન કોક ને મોકલે આજે પ્રધાન બોલાવે દરજી આવજે રે આવજે રાજ ને દરબાર પ્રધાન બોલાવે દરજી આવજે રે ત્રણ પગલા મૂકીને દરજી ઉભો હોય રાઈટ અને પછી દરજી આવે આજે પ્રધાને બોલાવ્યા દરજી આવી યારે આયવા રાજ ને દરબાર આવે રાજ ને દરબાર પ્રધાને બોલાવ્યા દરજી આવ્યા પછી દરજીને પ્રેમથી કે દરજી સારામાં સારું કાપડ લઈ ધામાપીર માટે ઘોડલો બનાવવાનો છે

તો બધા બગાસા ખાવા મંડ્યા થોડીક થોડીક વારમાં એને તો આખું બંધ કરીને દે ભીખા દે હેને બધા વી ગયા એક બા એક બા બેઠા રહ્યા અને જેવી એની આંખ ખોલીને તો બા ને જોઈને રોવા મળ્યો સીધો હિપકે પડી ગયો બા તમને મારી કથામાં એવું શું જોવા મળ્યું કે તમે આજે તમે મને ભાવુક કરી નાખ્યો કે બા તમારા હું ચરણ સ્પર્શ કરવા માંગુ બા કે બટાવો લો જે તું કોથરા ઉપર બેઠો ને કોથરો મારો તું કાયત તો ઘર જેમ કે મગર તું પૂછું કોથરો બૂચ બનીને વૈજા રાઈટ એટલા માટે હું તારે રાહ જોતી રાઈટ તો જો દોસ્તો આવ્યા છે એને આપણે આવણું કીધું પણ જ્યારે પહેલી વખત આખું ભવાઈ નું ટોળું આવે દોસ્તો અને એ ટોળું આવે ત્યારે સમૂહ ગાન ગાવામાં આવે આને કયા નામે ઓળખવામાં આવે તમને મને કહેજો એને આપણે કયા નામે ઓળખીએ છીએ જયારે ટોળું આવે છે સમૂહ ગાન ગાવામાં આવે છે એને આપણે કયા નામે ઓળખીએ છીએ એનો તમારો મને આન્સર દેવાને કહે પેટમાં દુખી ગયું બસ મજા આવી જોઈ સાહેબ હવા કલાક થઈ ગઈ એને લોકગીત નો કહેવાય ભવાઈના પ્રવેશ ગાનને કયા નામે ઓળખવામાં આવે છે ભવાઈના પ્રવેશ ગાનને કયા નામે ઓળખવામાં આવે છે મારા લેક્ચર સાડા આઠ વાગે હોય હું અહીંયા બે અને સાડા આઠ આ બે ટાઈમ છે બપોરે બે વાગે ને સાડા આઠ વાગે તુતિ નો કહેવાય એને આવનું જ કહેવાય શું કહેવાય એને આવનું કહેવાય બરોબર પ્રવેશ ગાન છે જેને આવું કહેવાય દોસ્તો ભવૈયાઓ આવે છે ભવાઈ પેડું આવે છે બરોબર ને મસાલ સાથે આવે છે કારણ કે ત્યારે તો વીજળીની શોધ કરનારની શોધ નહોતી થઈ એટલા માટે મસાલ લઈને આવે ભવાઈ આવે બરાબર ને ભવૈયાઓ આવે મસાલ પેટે મસાલ મસાલ જે છે મસાલના માર્ગે ભવૈયાઓ જે છે ભવૈયાઓ હાયલાવતા હોય બરાબર ઓકે અને હવે આવી ગયા છે અને હવે ઈ ચાચર ચોકમાં ભવાઈ જામવાની છે પણ દોસ્તો જે પણ ભવઈ આવો છે એ ભવઈવામાં બધા જ પાત્ર જે છે જે પણ પાત્ર ભજવનાર છે બધામાં પુરુષ જ હશે કોઈ સ્ત્રી હશે નહીં ડુપ્લિકેટ ક્યાંય ચાલે નહીં આમાં રાઈટ બધા જ પાત્ર પુરુષ છે અને આજ પુરુષ પાત્ર સ્ત્રી પાત્ર જે છે સ્ત્રી પાત્ર ભજવે દોસ્તો સ્ત્રી પાત્ર કેટલી ઉમદા અને અદાકારીથી ભજવે કે ઘણા લોકો છે ગામમાં ઘણા લોકો ગામમાં એ ભવાઈ જોવા ગયા હોય સમજાઈ ગયું અને એ જે પણ પાત્ર વયનું છે રાઈટ એક્સ ફોર એક્ઝામ્પલ લીલી બરાબર એક સ્ત્રી બની છે પણ એટલી રીતના એટલી મેકઅપ કરીને ને એ વ્યક્તિ જયારે અંદર આવ્યો એ જોવે છે ત્યારથી લઈને એ લીલી જાય ત્યાં સુધી અદાકારી સમજાઈ ગયું નજીક થી જાય ને તો ભાઈ સવારની દાઢી વાઠી કરી હોય એટલે તમને ખ્યાલ છે કે આ શેદ છેદ 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 છે પાછો બહાર નીકળેલું હોય પછી ખબર પડે કે આ લીલી લીલો હોય બરાબર તો એ સ્ત્રી પાત્ર જે છે એ સ્ત્રી પાત્ર પણ પુરુષ જ ભજવે અને સ્ત્રી પાત્ર જે પુરુષ ભજવે અને કાંચળિયાના નામે ઓળખવામાં આવે કેના નામે ઓળખવામાં આવે દોસ્તો કાંચળિયાના નામે ઓળખવામાં આવે બરાબર તમને એમ પૂછવામાં આવે કે ભવાઈ જે છે એ ભવાઈનો વેશ શીખવનાર ને શું કહેવાય ભવાઈના વેશ શીખવનાર ને વેશ ગોરના નામે ઓળખવામાં આવે કેના નામે ઓળખવામાં આવે વેશ ગોરના નામે ઓળખવામાં આવે દોસ્તો ભવાઈ જે છે એ ભવાઈમાં પુરુષ પાત્ર ભજવનારને શું કહેવામાં આવે દોસ્તો પુરુષ પાત્ર ભજવનારને મુછબંધ કહેવામાં આવે શું કહેવામાં આવે મુચ્છ બંધ કહેવામાં આવે છે કાંચડીયો એટલે કે સ્ત્રી પાત્ર જે છે તમારે જેવું કોઈ નહીં તો આટલું આઈ હોપ તમને ખબર પડી પૂછે સૌથી જૂનામ જૂનો વેશ તો કે રામાપીર વેશ કેટલા વેસો તો કે ત્રણસો સાહીઠ ત્રણસો સાહીઠ શું કામ તો કે પેલા ત્રણસો દિવસો હતા અત્યાર ત્રણસો છે બરોબર પેલા શું હતા પેલા ત્રણસો સાહીઠ જેટલા દિવસો હતા રોજ એક થાય અને એ અસહિત ઠાકર જે છે દોસ્તો એ અસહિત ઠાકર ત્રણ પુત્ર હતા અને આ ત્રણે ત્રણ પુત્ર પોતાના પિતાની આ આગવી શૈલી ને આગળ વધારી અને આ ત્રણ ગાણા ત્રણ ઘરો કર્યા એટલે એને આપણે ત્રગારાના નામે ઓળખીએ છીએ કેના નામે ત્રગારાના નામે અને આને તે ગામના લોકો તરગાડા કે શું કે તરગાડા કે બરાબર અને તરગાળા અને ત્રાજવામાં બહુ બધો ફેર એવા અથવાગારા જે છે એ ત્રગારા અસાય ઠાકરના ત્રણ પુત્ર ત્રણે ત્રણ પુત્ર માંડ નહીં બધા બરાબર ત્રણે ત્રણ પુત્ર પોતાના પિતાની આગવી શરીર આગળ વધારે છે જેને આપણે ત્રગાળાના નામે ઓળખીશ જો મહેશભાઈ હું તમને શું ખબર કાલે સવારે ભવાઈ ભજવી તમે બરાબર તમારા સ્કૂલમાં જે છોકરીઓ છે એને તમે કહો કે તમે સગુણાબો નથી બને પણ ભવાઈમાં અલાઉડ નથી ભવાઈમાં અલાઉડ નથી ભવાઈ ભજવનાર ભવૈયા પુરુષ હોય સમજાય ગયું કેવાનો મતલબ એમ છે આજે અનલીભન બધા સખાનો હોય ને જો સર્વયા ભાઈનો મેસેજ આવી ગયો છે બાપુ નો કે કોલ લેટર ચાલુ થઈ ગયા બરાબર અત્યારે જશો ને એટલે નઈ ડાઉનલોડ થાય સમજાઈ ગયું સમજાઈ ગયું અત્યાર જસો એટલે ડાઉનલોડ નઈ થાય રાત્રે શાંતિ લેક્ચર બેક્ચર જોઈને શાંતિ ડાઉનલોડ કરજો અત્યારે બધી ભીડ માં આજે છે બારો કોલ લેટર ભાઈ આજ ને જ ડાઉનલોડ થવાના છે 6 છેક સુધી ચિંતા જરાય ન કરતા છતાં એવું એક ના સાહેબ મારે અત્યારે ડાઉનલોડ કરી લેવો તો પછી તમારી વાત અલગ છે રાઈટ ઓકે બાકી ડાઉનલોડ થશે હું તમ તાર બેઠો તમારું નહીં થાય તો હું ત્યાં જઈને તમારો ડાઉનલોડ કરાવડાવી દઈશ કે ભાઈ આનો ડાઉનલોડ કરી દો ચલો તો આપણે ભવાઈની વાત કરી બરાબર અને ભવાઈ જે છે એ ભવાઈ એટલે કે આખી આખી પોતાની લાઈફની કથા છે જિંદગીની કથા છે અને ભવાઈ જે છે એ ભવાઈમાં મુખ્ય રોલ કરનાર હોય ને એને નાયક કહેવાય શું કહેવાય એને નાયક કહેવાય એનો હીરો હોય ને એને નાયક કહેવાય અને જે હિરોઈન હોય ને નાયિકા કહેવાય શું કહેવાય નાયકા નાયકા દેવીની પાછી એમ ન કહેતા સાહેબ આ તો હિરોઈન હતા ના નાયક અને નાયકા હીરો અને હિરોઈન આની ફરતે ફરતે આખી ભવાઈ ફરતી હોય રાઈટ અને તમને ખ્યાલ છે આ ભવાઈમાં હાસ્ય પાત્ર આવે શું આવે હાસ્ય પાત્ર હકીકતમાં ભવાઈમાં છોકરાઓ તો હાસ્ય પાત્રની જ રાહ જોઈને બેઠા હોય અને આ હાસ્ય પાત્રમાં અડવો છે ડગલો છે મસ્કરો છે અડવો ડગલો મસ્કરો રંગલો અને સુખાજી અને સુખાજી દોસ્તો આ બધા હાસ્ય પાત્ર છે કેવા પાત્ર છે હાસ્ય પાત્ર છે એમાં રંગલો તો ખાસ લોકો રાહ જોઈને બેઠા હોય ક્યારે રંગલો આવે રાઈટ અને રંગલો આવે એટલે વસ્તુ શું વાગે તા થૈયા થૈયા તા થૈ એવી રીતના વાગે બરાબર તો જ રંગલો આવ્યો કહેવાય બાકી રંગલો આવ્યો કહેવાય નહીં તો લોકો રંગલાની રાહ જોઈને બેઠા હોય હે ચાલો થેન્ક યુ થેન્ક યુ કોમલબેન થેન્ક યુ ચાલો ઓકે

એ નેમનાથ અને એની પત્ની જેનું નામ પ્રેમિકા જેનું નામ છે રાજુલ એ બેયના પ્રેમ અને એની પછી એનો જે વિરહ થાય છે એ વિરહ રસનું વર્ણન જે છે એમાં કરવામાં આવ્યું છે રાઈટ ઓકે તો શું છે બારમાસી બારમાસી એક જૈન સાહિત્ય પ્રકાર છે બરાબર અને ઋતુઓ ઉપર વ્યક્તિના શરીર પર ઋતુઓની કેવી અસર છે એ દર્શાવતું હોય છે પછી પ્રબંધ જે છે પ્રબંધમાં તમને ખ્યાલ છે સૌથી પહેલો પ્રબંધ છે કાનહદે પ્રબંધ કે પાયા વિલગી અંતની સિરુ લઈશું લસ્યુ સ્કંદ છતાંય કટરા હથસુ બલરાવ કંથરસુ બરાબર ને અને એ સમય દરમિયાન અલ્લાઉદ્દીન ના કટક સામે જયારે કાનહડદે અને વીરા પુત્ર વિરમદેવ જે છે વિરમદેવ વીર વીર ઓરે છે અને લડે છે રાઈટ તો એ વીર રસ ને વર્ણવતું કાનહડદે પ્રબંધ છે ચૌદસો ને છપ્પન માં પદ્મનાભ દ્વારા લખાયેલું છે કોના દ્વારા લખાયેલું છે પદ્મનાભ દ્વારા લખાયેલું તો બાર માસી ની વાત કરીએ આપણે બરાબર ખાગુની આપણે વાત કરી આપણે વાત કરી રાસની વાત કરી આ બધા જ પ્રકારો જે છે એ પ્રકારો મધ્યકાલીન સાહિત્ય યુગના પ્રકારો છે દોસ્તો આજે માત્ર તમે સમજો આપણે જેટલી જેટલી વાતો કરી છે બધી વાતો કેને સેન્ટ્રિક રહી છે બધી કેને સેન્ટ્રિક રહી માત્ર ને માત્ર સાહિત્ય શું છે ને એ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યાંથી આપણે આગળ જઈએ યસ પ્રેમિકા રાજુલ નું વર્ણન નેમિના ચતુષ્પદિકામાં સાચા છો તમે તમે એકદમ સાચા છો ચલો કે ના આવે શું ના આવે ચલો જલ્દી જલ્દી રાહ જોવું છો શું ના આવે મને તમ કેજો એટલે મને ખબર પડે કઈ ભૂલ હોય તો કેજો મને ક્રિષ્નાબેન એમ કીધું છે કે નો આવે શું નો આવે

ગાય ને સમજાવવામાં આવે એને આપણે આખ્યાન કહીએ ભવાઈ વાદ્ય આવે ભવાઈ નું મુખ્ય વાદ્ય ભૂંગળ છે બરાબર ને ભૂંગળ વિના ભવાઈ નકામી એવું કહેવાય છે તમને ખ્યાલ છે ભૂંગળ વિના ની ભવાઈ પણ આપણે ભાઈ બરાબર જે દલપતરામ ની સાગર જતા આપણે જોશું ભૂંગળ છે નર્ધા છે ભૂંગળ નર્ધા પાવા કાંસી જોડા કાંસી જોડા નો મતલબ શું થાય મોટા મોટા જે મંજીરા નો આવે ચંબક છંબક વાળા એ બરાબર ભૂંગળ નર્ધા પાવા કાંસી જોડા હાર્મોનિયમ આ બધાનો ઉપયોગ જે છે ઉપયોગ શેમાં થાય છે વાદ્ય તરીકે થાય છે બરાબર અને આજ ભવાઈ ગધ્ય છે આ ભવાઈ પધ્ય છે આ ભવાઈ જે છે ને ગાઈ શકો આ ભવેશ ભવાઈ જે છે ને તમે મતલબ લખાણ સ્વરૂપે તમે જોઈ શકો આ ભવાઈમાં ચંદ્રાવલો છપ્પો બરાબર ને ઝૂરણા આ પ્રકારના છંદોનો ઉપયોગ થાય છે અને ભવાઈ જે છે ભવાઈ નો મતલબ શું દોસ્તો ભવાઈ શું કામ કરવામાં આવી તમામ નાત જાતના ભેદોને ત્યજાવવા માટે એને એને બેસાડી દેવા માટે એ મનોરંજન સાથે કોઈને તમ છાટ લઈને બે ચોડી દેવા ભાઈ તમે નાનો પડી એને કરતા તમે મનોરંજન સાથે એને સમજાવો રાઈટ હું તે ટી શર્ટ પહેરીને આવી ગયો ને ઇન્સર્ટ બિન્સર્ટ કરીને આવ્યો હોય તો એકચુઅલી એકચ્યુલી કરે તો તમને ન મજા આવે પણ એકદમ મારી શૈલીમાં ભણાવવાનો પ્રયત્ન કરું તમારા મગજમાં ઉતરે જ તે જો નો ઉતરે તો તમારા ડૉક્ટરને બતાવવાનું તમારામાં ક્યાંક લોચો છે એ વાત છે આખી ઓકે ચલો આગળલી મિત્રો ફાઇનલી ફાઇનલી આપણે એક વ્યક્તિને જોવું છે અને એમનું નામ છે હેમચંદ્ર આચાર્યજી કોણ છે હેમચંદ્ર આચાર્યજી બધાનું ધ્યાન હવે અહિયાં રાઈટ કલિકા સર્વગ્ન તરીકે જેને આપણે ઓળખીએ છીએ

એના શરીરના આધાર પર બરાબર પણ એના બાળપણનું નામ ચાંગદેવ હતું શું નામ હતું દોસ્તો ચાંગદેવ અને આ ચાંગદેવ કોના પુત્ર હતા કોણ મને કે છે ચાંગદેવ ના માતા પિતાનું નામ શું હતું ચાંગદેવના માતા પિતાનું નામ શું હતું ચાંગદેવ ના માતા નું નામ હતું પાહિણી દેવી જયારે પિતાનું નામ ખાલી જગ્યા હતું જ્યારે પિતાનું નામ ખાલી જગ્યા હતું ચાંગદેવ ના માતા પિતાનું નામ શું હતું મારા બાજુમાં મારો ભાણેજ હતું હા દીક્ષા સમયે સોમચંદ્ર હતો વેરી ગુડ ખુબ સરસ બાળપણમાં નહીં દીક્ષા સમયે સોમચંદ્ર રાઈટ બાળપણનું નામ ચાંગદેવ હતું પિતાનું નામ શું હતું પિતાનું નામ હતું ચાચિંગ દેવી માતા છે રાઈટ પિતાનું નામ શું હતું દોસ્તો પિતાનું નામ હતું ચાચિંગ અને આમની સ્ટોરી તમને ખબર હશે રાઈટ આમની સ્ટોરી તમને ખબર હશે કે ચાંગદેવ જ્યારે જયારે નાના હતા એ જ સમય દરમિયાન કોઈ વ્યક્તિ આવે છે કોઈ એક ઋષિ આવે છે મુનિ આવે છે મળવા હોય છે છે અને અને એના મળે ચાચિંગ હોતા નથી રાઈટ એને જોઈને એમ કે છે કે ભાઈ આ તો બહુ મોટો એવો એવો મોટો એવો મહાન વ્યક્તિ થશે અને એક ધર્મ જે છે એ ધર્મને ખૂબ આગળ લઈ જશે સાહિત્યમાં ખૂબ મોટું એવું નામ કરશે તું મને તારા બાળકને મને આપી દે તમને ખબર હશે આ ઓકે ત્યારે પિતા નથી ચાચીંગ છે નહીં પાણી માતા એકલા જ હતા દેવી જે છે દેવી શું કે છે હાજર છે નહીં એટલે મુંજાય છે કે ન બરાબર ગુરુ ગુરુ હતા ગુરુ દેવચંદ્ર સૂર્ય હતા કોણ હતા દેવચંદ્ર સૂર્ય હતા વેરી ગુડ ખુબ સરસ જો બધા છોકરાઓ વાંચીને છો રાઈટ તમને બેઝિક ડિટેલ્સ છે એ તમને ખ્યાલ છે જન્મભૂમિ ધંધુકા અને કર્મભૂમિ પાટણ સરસ સરસ ચાલો આ એક પોઈન્ટ પણ યાદ રાખવાનો છે ધંધુકામાં જૈનમાં છે મારો તાલુકો ધંધુકા લાગે રાઈટ અને એ હેમચંદ્રાચાર્યની ભૂમિ છે બરાબર પણ કર્મ ભૂમિ કેને બનાવે છે પાટણ ને બનાવે છે જો ધંધુકાથી પછી તમને ખ્યાલ છે ખંભાત જાય છે વર્ષો સુધી ખંભાત રહે છે ખંભાત થી પછી આવે છે પાટણ અને એ પાટણ છે તમને ખ્યાલ હશે ખંભાતમાં કુમારપાડ ને સંતાળ્યો તો હેમચંદ્રાચાર્ય નથી લખ્યું જન્મ તેઓનો ધંધુકા ખાતેથી હતો ક્યાં જન્મ્યા હતા ધંધુકા ખાતે થયા હતા રાઈટ દોસ્તો યાદ રાખજો ધંધુકાને પણ પિંક સિટી કહેવાય છે ધંધુકાને પણ પિંક સિટીના નામે ઓળખવામાં આવે છે જેવી રીતના તમને ખબર છે કે સુરેન્દ્રનગર છે સુરેન્દ્રનગરનું નું જે છે એને પણ આપણે પિંક સિટી કહીએ છીએ એવી રીતના ધંધુકા પિંક સિટી કહીએ છીએ બાળપણનું નામ હતું ચાંગદેવ બહુ પ્રશ્ન પૂછાયો સૌથી વધુ ચવાઈ ગયેલો પ્રશ્ન ચાંગદેવ છે અને હમણાં પાછી એટીડીઓ નાખ્યો અને એમની ઓળખ કલિકાલ સર્વજ્ઞના નામે એમની એમને ઓળખવામાં આવતા કેના નામે કલિકાલ સર્વજ્ઞ દોસ્તો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીને કોને કીધું તું કલિકાલ સર્વજ્ઞ એ તમારું મન કહેવાનું છે કવિ પરિચયની વાત કરીએ લેખકની વાત કરીએ સાહિત્યકારની વાત કરીએ તો હેમચંદ્રાચાર્ય

ઓકે દીક્ષા સમયનું એમનું નામ હતું સોમચંદ્ર શું ચલો વેરી ગુડ વેરી ગુડ સિદ્ધરાજ જયસિંહ કોને કીધું તું સિદ્ધરાજ જયસિંહે કીધું તું સિદ્ધરાજ જયસિંહ આ સિદ્ધરાજ જયસિંહ શું કામ કીધું એની પાછળનું કારણ હશે ને એની પાછળનું કારણ છે સિદ્ધરાજ જયસિંહ ના પિતા માળવાના યુદ્ધમાં ખપાણા હતા માળવાના રાજા યશોવર્મા માળવાના રાજા નરવર્મા બે તમને ખ્યાલ હશે અને પછી એનો બદલો લેવા માટે સિદ્ધરાજ જયસિંહ માળવા પર ચડાઈ કરે છે જયારે માળવા પર ચડાઈ કરે છે એ સમય દરમિયાન તમને ખ્યાલ હોય તો તમને કદાચ ખ્યાલ હશે કે સિદ્ધરાજ જયસિંહ છે પ્રણ લે છે જ્યાં સુધી માળવાના રાજાને નહીં હરાવું ત્યાં સુધી હું અન અને જળનો ત્યાગ કરીશ અને સિદ્ધરાજ જયસિંહનું શરીર ફીકું પડવા માંડ્યું સાહેબ શક્તિ ઘટવા લાગી અને એ સમય દરમિયાન સિદ્ધરાજ જયસિંહ જે છે એના સપનામાં માતાજી આવે છે માતાજી એમ કે છે કે તું એક અડદનું પૂતળું બનાવ અને એ પૂતળું જે છે એ પૂતળાને તું મારી નાખ એને સળગાવી નાખ એટલે એવું હું 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 માની લઈશ ધારી લઈશ કે તે માળવાના નરેશ ને મારી નાખ્યો છે અને પછી તું અનગ્રહણ કરી શકીશ કારણ કે તું અન્નગ્રહણ નહીં કર તો તું માળવા વિજય નહીં કરી શકીશ તું યુદ્ધ નહીં કરી શક રાઈટ અને આ તમને બધાને ખ્યાલ હશે દોસ્તો આ તમને બધાને ખ્યાલ હશે આ ઘટના ક્યાં બની હતી અને એક મેળો અહીંયા ભરાય છે અને એ મેળાનું નામ શું છે તમ મન કહેજો ચલો વડ નામે આપણે ઓળખીએ છીએ ને રવેચી નટ કેતો વડ વડેચી ની વાત કરી છે વેરી ગુડ નર્મદાએ કહી દીધું વડેચી ના નામ્યાને આપણે વડેખીસી કારણ કારણ કે બાજુમાં વડલો છે રાઈટ એટલે એને વડેચી કહીએ છીએ આપણે બરાબર અને આ માતા બીજા કોઈ નહીં વડેચી માતા એટલે બીજા કોણ દોસ્તો નય નય આપણે વાત કરી છે પલ્લીના મેળાની રાઈટ પલ્લીનો મેળો રૂપાલના મેળાની વાત કરીએ છીએ કેની વાત કરીએ છીએ પલ્લીનો મેળો રૂપાલના મેળાની વાત કરીએ છીએ રાઈટ તો એ મંદિર જે છે એ મંદિર પણ કોને બનાવ્યું હતું મંદિર પણ સિદ્ધરાજ જયસિંહ સમય દરમિયાન બને છે યસ માતાજી નું નામ શું છે વરદાયની માં કોણ છે વરદાયની માતા હવે આ વરદાયની માતાના આશીર્વાદ થી માળવા પર આક્રમણ કરે છે માળવાના રાજાને હરાવે છે અને માળવાના રાજાને હરાવીને તમને ખ્યાલ છે અવંતીનાથ નું બિરુદ ધારણ કરે ને ખુબ ખુશ થઈ ગયો હોય ત્યારે માળવાના રાજા કહે ભાઈ એ બુરા ઉપર ઉપર તો હોવાનું કરો કારણ તો કે તારી ગુજરાત છે ને એ ગુજરાત આજે અમારી ભાષા બોલે છે સમજાઈ ગયો એટલે બહુ બહુ મોટી મોટો ફતેહ નથી કર્યો અને આ આ વાત વાત જે જે છે 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 રાજા ભોજની લાઇબ્રેરીઓ હતી એને રાઈટ એના મગજમાં ઘુસે અને સીધા આવે પાસે કે બાપુ આપણે આપણી ભાષાની ઉન્નતિ કરવાની છે ગુજરાતી ભાષા જે છે એને 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 પુનરુત્થાન કરવાનો આપણે જન્મ કરવાનો છે તો એના માટે શું કરવું પડશે તો એના માટે વ્યાકરણની રચના કરવી પડશે તો વ્યાકરણ ગ્રંથ મને એક રચી દો અને એ વ્યાકરણ ગ્રંથની રચનાની શરૂઆત થાય દોસ્તો

सिदराथ जयसी ने कहवाम आवे छे के राजा जी व्याकरण ग्रंथ तैयार થઈ ગયો राजा खूब खुश થઈ ગયા બોલો બોલો શું જોઈએ છે તમે ખાલી બોલી દયો કે કાઈ નહીં ફરક આને જોતો તો ભગવાન કા દિયા सब कुछ है दौलत है शौरत है समझायगी બધું છે મારી પાસે એટલે કે इसकी एक टांग नकली है राइट आने પછી તો કે સાહેબ એની শোভાયાત્રા નીકળે છે આ ग्रंथની শোভાયાત્રા નીકળે છે વિચારો સાહેબ એક રાજા સુકામ સિદ્ધરાજ જય ને ઓળખે લોકો એક ગ્રંથ ને એક પવિત્ર ગ્રંથ ને કે જેના કારણે ભગવાન ગુજરાતી ભાષા છે એનું બીજ રોપાણું હતું અને એને એ સ્વીકારે છે એને હાથી ની અંબાણી ઉપર ફેરવે છે આખા નગરમાં ફેરવે દોસ્તો અને ઈ હાથી નું નામ હતું શ્રીકરણ નામનો હાથી કયો હાથી હતો શ્રીકરણ નામનો હાથી જેને આપણે શ્રીકર નામના હાથીના નામે પણ ઓળખીએ છીએ ઓકે શ્રીકાંત નહીં કે ચેનૈના છે હાથી શ્રીકરણ નામનો હાથી હતો અને હાથીની અંબાડી ઉપર નીકળે છે હેમચંદ્રાચાર્યજી જે છે હેમચંદ્રાચાર્યજીની સાથે સિદ્ધરાજ જયસિંહ પોતાના પગરખા વિના આખે આખા નગર ચર્ચામાં મતલબ કે આખે આખા નગરમાં શોભાયાત્રામાં સાથે નીકળે છે રાઈટ ઇટ્સ ઓલમોસ્ટ 1 એન્ડ હાફ અવર દોઢ કલાકનો સમય છે છે અને દોઢે દોઢ કલાક સુધી તમે એકદમ કોથરો પાથરીને બેઠા હો હે ને કારણ કે તમારો કોથરો જે છે એ કોથરો મારી પાસે અને દેવાન થતો નથી કોથરો અચ્છા તમે વડાના છો ઓકે મારું ગામ થાય વનાડા ફેદરા ત્રણ ગામ એક ગામ કહેવાય એક ગામ ગરાશ હોય ને એ ત્રણ નથી પૂછવાનું પડે આજનો બંધારણ નો લેકચર ક્રિષ્ણા બેન નો હોય ને સવાલ વગરની વાત છે સમજાય ગયું મારે લગ્ન થતા હોય તો હગાઈ નો જ હોય છે ચલો ત્યાંથી આપણે આગળ વધીએ બીજી સોલંકી વંશના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહે ને પોતાના ગુરુ માન્યો સિદ્ધરાજ જયસિંહે તેમને ગુજરાતી વ્યાકરણના મૂળ સૂત્ર આધારિત એક ગ્રંથ લખવા માટે પ્રેરણા આપી અને હેમચંદ્રાચાર્ય તૈયાર કરેલો સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો ગ્રંથ વાંચી એકદમ ખુશ થાય

ત્યારબાદ કાવ્યાનું શાસન અલંકાર ચુડામણી છંદાનું શાસન યોગશાસ્ત્ર ત્યારબાદ સંસ્કૃત ભાષા કોષ બરોબર દેશી નામાળા અને વિતરાગ સ્ત્રોત આ બધી રચનાઓ કોની છે બધી જ રચનાઓ હેમચંદ્ર આચાર્યજીની છે કોની છે હેમચંદ્ર આચાર્યજીની છે ઓકે ફરી એક વખત જોશું શબ્દાનું શાસન વાળા બધા જોઈ રહીશું કયું હતું સિદ્ધ હેમ શબ્દાનું શાસન કયું સિદ્ધ હેમ શાસન ત્યારબાદ કાવ્યાનું શાસન કેવું કાવ્યાનું શાસન ત્યારબાદ છંદાનું શાસન કેનું છંદાનું શાસન ઓકે આ બધાના શાસન છે ટૂંકમાં રાઈટ સિદ્ધ હેમ શબ્દાનું શાસન કાવ્યાનું શાસન અને છંદાનું શાસન આ બધાના શાસન બરાબર ત્યારબાદ દયાશ્રય નામનું કાવ્ય કેવું કાવ્ય દયાશ્રય નામનું કાવ્ય બરાબર અભિધાન ચિંતામણી અભિધાન ચિંતામણી બરાબર ત્યારબાદ કાવ્ય શાસન અલંકાર ચુડામણી અલંકાર ચુડામણી બરાબર છંદાનું શાસ્ત્ર શાસન શાસ્ત્ર યોગ શાસ્ત્ર બરોબર ત્યારબાદ સંસ્કૃત ભાષા કોષ દેશી નામ માળા બરાબર અને છેલ્લું છે એ છે કે વિતરાગ સ્ત્રોત વિતરાગ સ્ત્રોત દોસ્તો વાને યાદ રાખવું હોય તો અત્યારે આપણે તમારી પાસે કોઈ સૂત્ર હોય બોલો ન કરે બનાવીટ નવું કઈક બનાવતા હે યસ ધાતુ પારાયણ પણ એમનું છે પ્રમાણ મીમાસા વેરી ગુડ વેરી ગુડ ઓકે હા મજા એવી સાહેબ સૂત્ર નથી જોતા અમને બરાબર ને અમારે સૂત્ર જોતા નથી રાઈટ પણ કઈ વાંધો નહીં કદાચ છતાં પણ તમારે જો સૂત્ર જોતું હોય તો અલંકાર મતલબ શું થાય અલંકારનો મતલબ થાય ઘરેણું રાઈટ અલંકારનો મતલબ થાય ઘરેણું એક્સ ફોર એક્ઝામ્પલ કોઈનું અલંકાર ખોવાઈ ગયું છે કોઈનું અલંકાર ખોવાઈ ગયું છે રાઈટ અને અલંકાર ખોવાઈ ગયું હોય તો શું થાય દોસ્તો વ્યક્તિ જે છે વ્યક્તિ કેમ આવી જાય વ્યક્તિ જે છે ચિંતામાં આવી જાય રાઈટ ઓકે અને એ ચિંતામાં આવી ગયો હતો એટલે એટલા માટે આપણે છેલ્લે ચિંતામણી યાદ રાખીએ બરાબર ચિંતામણી આપણે યાદ રાખીએ અભિધાન ચિંતામણી ઓકે અને એ વ્યક્તિ ચિંતામાં આવ્યો ને એટલે એક ભાઈ જોઈ ગયા એને દયા આવી કે સાહેબ આનો અલંકાર ખોવાઈ ગયો છે ચિંતામાં છે અને મને દયા આવે સાચું જબરદસ્ત થઈ ગયું છે ઓકે પછી શું કીધું ખબર એક કામ કર તને યાદ નથી આવતું તે તારું અલંકાર ક્યાં મૂક્યું છે તને એક દેશી ઉપાય આપું રાઈટ તને એક દેશી ઉપાય આપું તું યોગ કર બે મિનિટ છે ને યોગ કર અને જો નાકમાં બધું વ્યવસ્થિત હોય તો પછી ઊંડો શ્વાસ ખેંચ ને ઊંડો શ્વાસ જે છે ખેંચેલો પાછો છોડ જો નાકમાં કઈ આગું પાછું હોય તો તું તું દેજે રાઈટ તો એ દેશી દેશી ઉપચાર યોગ કરીશ ને એટલે તને કદાચ મળી જશે રાઈટ અને અંતે દોસ્તો એવું થાય છે કે યોગ કરે છે અને યોગ કરતા જ એને ખબર પડે છે કે સાહેબ આ મારું ઘરણું જે છે એ ઘરણું તો મેં ક્યાં મૂકેલું હતું ક્યાં મૂકેલું હતું મારી લાઇબ્રેરી મૂક્યું હતું ક્યાં મૂક્યું હતું મારી લાઇબ્રેરીમાં મૂકેલું એ લાઇબ્રેરી નું નામ શું હતું દોસ્તો સિદ્ધહેમ શબ્દાનું શાસન હતું કાવ્યાનું શાસન હતું અને છંદાનું શાસન હતું તમને ખ્યાલ છે હેને લાઇબ્રેરી શું જોવા મળે છંદ કાવ્ય સિદ્ધ આ બધું રાઈટ એવી લાઇબ્રેરીમાં મેં મૂકેલું હતું તમને ઠીક લાગે એવી રીતના તમે જોવો ઓકે શિયાળો છે એટલે હા બરાબર માટલા ગુલ્ફી ઘણા લોકોને અત્યારે તકલીફ હશે હેને રાત્રે સુતાવી ને ખાલી આમ સળી મૂકી દો ને એટલે સવાર પડે ને માટલા ગુલ આ પછી આ અભી ચિંતા છોડ ને એ મને મને છે ને આવું પાછું નો મગજમાં બે હાચું કોણ તો મને મારી રીતના બે હે અને હું એટલે જ કઉ છું તમારા ખુદ ના સૂત્ર હોવા જોઈએ કે અલંકાર ખોવાનું માં આવી ગયો ભાઈ એક ભાઈ ને દયા આવી એક દેશી દેશી ઉપાય આપું યોગ કર અને યોગ કરતા ખબર પડી કે લે આ સિદ્ધ કાવ્ય અને છંદ જે જગ્યાએ છે મારા મારા કઈ જગ્યાએ મારા લાઇબ્રેરીમાં લાઈબ્રેરીમાં લાઈબ્રેરી પડ્યું હતું આપણે અંત કરીએ છીએ ડેલી સાહિત્યનો લેક્ચર હશે બપોરે બે વાગે વિચારું છું મારો ટાઈમિંગ ચેન્જ કરવાનો ટાઈમિંગ આઠ ને ત્રીસ કલાક નો કરવાનો કરું છું વિચારી રહ્યો છું રાઈટ આઠ ને ત્રીસ કલાક થી લઈ અને પછી સાહેબ નક્કી નહીં આપણે દસ વાગ્યા સુધી ભણીએ બરાબર અને જો એવું કરીશ તો આપણા જે સ્પેશિયલ ક્લાસ છે એ લેવાનું ભણશું ને ઓલું ઓલું તમને હે ને ઓલું તમે પાછું ગોખવું પડશે એનું સૂત્ર એની તમારે શોર્ટકટ લાવવી પડશે કે સિદ્ધ સિદ્ધ અભિચિંતા છોડ દે ક્યુકી દા યા જા

બીજું જે છે એમની અંતિમ વિધિ કઈ મૃત્યુ ક્યાં પામ્યા આ બે નો આન્સર આપી દો વેરી ગુડ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ ખાતે આવેલી છે ક્યાં આવેલી છે પાટણ ખાતે આવેલી છે બરાબર બધા ધંધુકા કરીને આવે અને હવે તમે મને કહ્યું કે હેમચંદ્રાચાર્યજી જે છે એ મૃત્યુ ક્યારે પામે છે

પછી ભક્તિ કાવ્યનું છે કાવ્ય નું શાસન કાવ્ય શાસન છે ને એ અલંકાર શાસ્ત્ર છે અલંકાર ઉપર લખાણ છે પછી અભિદાન ચિંતામણી મળી એ છંદ શાસ્ત્ર છે છંદાનું શાસન છે તમને કઈ છંદ શાસ્ત્ર કયું છે પદ્ધિ દુઈ છંદાનું શાસન પદ્ધિ અભિદાન ચિંતામણી અભિદાન ચિંતામણી મળી છે ને એ છંદાનું શાસન છે રાઈટ પછી વિતરાગ શાસ્ત્ર જે છે પણ એમનું છે પ્રમાણ મીમાંસા પ્રમાણ મીમાંસા બરાબર એટલે કે ન્યાય શાસ્ત્ર સાથે જોડાયેલી આ રચના છે કેની સાથે ન્યાય સાથે બરાબર પછી વિતરાગ સ્ત્રોત વિતરાશ્રોગ એક દીર્ઘ દીર્ઘ કોષ છે રાઈટ પછી દેશી નામ વાળા એમની છે ધાતુ પારાયણ એમનું છે મહાદેવ સ્ત્રોતમ પણ એમનું છે રાઈટ દ્રવ્ય શબ્દ જે છે એ પણ એમનું છે રાઈટ ઓકે તો આ બધી રચનાઓ જે છે કોની છે હેમચંદ્ર આચાર્યજીની છે હેમચંદ્ર હેમચંદ્રાચાર્યજીનો યુગ એટલે હેમ યુગ બરાબર તો આ હેમ યુગને આપણે અહીંયા ખતમ કરીએ છીએ હેમ હેમ યુગ જે છે હેમ યુગની ડિટેલ આપણે થોડીક લીધી હવાઈ સુધી આપણે ગયા આગળ આગળ ચાલી આપણે એક મહાસંવાદને ભણવાનો છે જેનું નામ છે નરસિંહ મહેતા જેને આપણે કહીએ છીએ નરસિંહ યુગ કયા યુગના નામે ઓળખી દોસ્તો નરસિંહ યુગના નામે ઓળખી છીએ બટ બિફોર દેટ બિફોર દેટ એની પહેલા એની પહેલા પણ થોડુંક મારે તમને સમજાવવાનું છે કેમ કે આ પ્રશ્ન પૂછાય છે આ પ્રશ્ન પૂછાઈ શકે છે તમારે મને સાથ દેવાનું છે સાથે સાથે બોલતું જવાનું છે આપણે બે સાથ મળીને રોક કરી દઈએ ચલો ઓકે તો જો

હવે તમને જયારે શલિભદ્ર સુરી નામ યાદ આવે તમને શું યાદ આવે શાલિભદ્ર સુરી નામ યાદ આવે તમને શું યાદ આવે ચલો કયો મને શાલીભદ્ર સુરી યાદ આવે એ સમય દરમિયાન તમને શું યાદ આવે સાહેબ તરત તમને યાદ આવે કે ભરતેશ્વર બાહુબલી નામનો રાસ લખ્યો તો કયો રાસ લખ્યો હતો ભરતેશ્વર બાહુબલી નામનો રાસ રાઈટ ભરતેશ્વર બાહુબલી નામનો રાસ શલિભદ્ર સુરી દ્વારા લખ્યો બાહુબલીદાસ એટલે ગુજરાતી ભાષાની ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ રાઈટ હકીકતમાં કહેવાય ગુજરાતી ગુજરાતી પ્રથમ કૃતિ કારણ કે આ બધું લખાતું પ્રાકૃત માં લખાતું આ અપ્રભંશમાં લખાતું કેમાં લખાતું દોસ્તો અપ્રભંશ જે છે અપ્રભંશમાં લખાતું હતું જેટલું આપડે લખ્યું છે બધું એક મિનિટ

એટલે એવી વાત કરીને અહીંયા શું કરો ખબર ક્લેશ કરવાનો પ્રયત્ન કરો તમે તમે તમારી કીધું હોય કઈ રીતના આ આખા લઈ ખાસ ધ્યાન દેવું આપણે એ બધી વાતો તમને જે ઠીક લાગે તમે પોતાના મનના માલિક છો જ્યાં જવું હોય ત્યાં તમે જઈ શકો ઓકે મારા ભાઈ છે ચલો બરાબર બુદ્ધિરાસ જે છે ને બુદ્ધિરાસ ની રચના પણ કોને કરેલી છે ભદ્ર સુરી દ્વારા પ્રશ્ન પૂછાય ભદ્ર સુરી દ્વારા બુદ્ધિરાસ અને ભદ્ર સુરી દ્વારા ભરતેશ્વર બાહુબલી રાસ

એ જ સમયના બીજા એક બહુ મોટા એવા સુરી ની વાત કરીએ જે રીતના સુરી જોઈ નાખું હેમચંદ્રાચાર્ય સુરી આખે આપણે જોઈ એવું ને એવું એક નામ છે વિનય ચંદ્ર સુરી ચંદ્ર સુરી શું કામ યાદ રાખી વિનય ચંદ્ર સુરીને આપણે વિનય ચંદ્ર સુરી ની એક રચના બહુ પૂછાય છે છોકરાઓ યાદ રાખજો આ બધા ભરતેશ્વર બાહુ બોલી સુરી હેમચંદ્રાચાર્ય ના બધા તમને આવડશે પણ વિનય ચંદ્ર સુરી જે છે એની નેમિના ચતુષ્પદિકા જે ગુજરાતી ભાષાનું પ્રથમ બાર માસિક કાવ્ય છે તો બાર માસિક કાવ્ય લખતા રાઈટ બાર માસિક કાવ્ય લખતા અને એ બાર માસિક કાવ્યનું સૌ પ્રથમ બાર માસિક કાવ્ય કયું દોસ્તો તો બાર માસિક સૌ પ્રથમ બાર માસિક કાવ્ય છે નેમિનાથ ચતુષ્પદિકા કઈ નેમિનાથ ચતુષ્પદિકા ચલો હવે તમારે મને કહેવાનું છે કે નેમિનાથ ચતુષ્પદિકામાં નેમિનાથ સાથે પ્રેમિકાનું વર્ણન હતું કોણ હતા એ નેમિનાથ અને પ્રેમિકાના વિરહની વાત એ કોણ હતા હમણાં જ મેં તમને કહી દીધું હતું નેમિનાથ ચતુષ્પદિકામાં નેમિનાથ સાથે કોણ હતું વેરી ગુડ જેનું નામ હતું રાજીમતી કોણ હતા રાજીમતી હતા બરાબર ને રાજીમતી હતા અને આ રાજીમતી નેમિનાથ નો સમાજ તમને બહુ સારી રીતના ખ્યાલ છે આજના જ તે પ્લસ ના લેક્ચરમાં મેં ભણાવ્યો કે આ રાજીમતી આ રાજીમતી કંસના પુત્રી હતા કેના પુત્રી સોરી

પ્રથમ શિષ્ય એના કોણ હતા દોસ્તો રાજીમતી ખુદ રાજીમતી જે છે રાજીમતી ખુદ એમના શિષ્ય હતા રાઈટ એકદમ ઘોર તપ કરે છે તપ નથી કરતા ઘોર તપ પેલા લોકો ઘોર તપ કરતા સમજાય લોકો હજારો વર્ષ સુધી તપ કરી શકતા આજે કેમ તમે ઘોર તપ કરી શકો તમે પંદર પંદર મિનિટ સુધી વાંચી શકો બહુ મોટી વાત થઈ ગઈ તમારા માટે કેવી રીતના વેરી ગુડ યાદ રાખવા માટે જૈન ધર્મ બરોબર ને જૈન ધર્મ જે છે જૈન ધર્મ ની વાત કરી થોડીક વાત કરી જ દઉં

કોણ હતા ત્રિષ્ડા દેવી બરાબર અને આ ત્રીષ્ડા દેવી અને અન્ય સિદ્ધાર્થ ને ત્યાં એક ને બે પુત્ર હતા બીજા પુત્રનું નામ હતું નંદીવર્ધન કોણ હતા નંદીવર્ધન નામના પુત્ર હતા વર્ધમાન જે છે એ વર્ધમાનનો જન્મ ક્યારે થાય વર્ધમાનનો જન્મ થાય ઈસવીસન પૂર્વે પાંચસો ને નવ્વાણુંમાં રાઈટ ઈસવીસન પૂર્વે પાંચસો ને નવાણુંમાં વર્ધમાનનો જન્મ થાય છે વર્ધમાન જે છે એ વર્ધમાનના વિવાહ કોની સાથે થાય વર્ધમાનના વિવાહ યશોદા સાથે થાય કોની સાથે થાય દોસ્તો યશોદા સાથે તેઓના વિવાહ થાય છે ખોટું હોય તો કેજો સાચું હોય તો કેજો નંદી વર્ધન પાંચસો નવ્વાણું ઓકે વેરી ગુડ આ પ્રીવિયસ લેક્ચર કેમ આવશે વેરી ગુડ

એને શું કીધા દોસ્તો એને જીન કીધા શું કીધા જીન કીધા જીન એટલે પાંચે પાંચ ઇન્દ્રિયો ઉપર જેનો વસ છે તેઓ રાઈટ અને આના ઉપરથી એક સંપ્રદાય એવો જેને આપણે જૈન સંપ્રદાયના નામે ઓળખીએ છીએ એમાં વર્ધમાન એટલે કે મહાવીર સ્વામી જે છે એ મહાવીર સ્વામી તમને ખબર હોવી જોઈએ દોસ્તો ત્રીસ વર્ષ સુધી જીવે છે હજી ત્રીસ વર્ષ સુધી પોતે પોતાના ધર્મ પ્રચાર કરે છે રાઈટ પોતાના ઉપદેશો આપે છે અને એ પોતાના ઉપદેશો અર્ધ માગધી ભાષામાં આપે છે કઈ ભાષામાં આપે છે અર્ધ માગી ભાષામાં આપે છે દોસ્તો અને આ પાશ્વનાથ પણ તમને ખ્યાલ છે પાશ્વનાથ પણ એક મોટા એવા ગણરાજ્યમાં એક ક્ષત્રિય રાજા થઈ ગયાના પુત્ર હતા પણ આ એટલા માટે યાદ રાખીએ ચાર વ્રતો આપ્યા અને ચાર વ્રતો કયા સત્ય અહિંસા સત્ય એટલે સાચું બોલવું અહિંસા એટલે હિંસા ન કરવી અસ્તે એટલે ચોરી ન કરવી અને અપરિગ્રહ એટલે કે ખોટો ધન કે ખોટો અન્ન નો સંગ્રહ ખોરી ન કરવી પરંતુ જે પાંચમું જે વ્રત હતું દોસ્તો એ ચોવીસમાં શાસક મહાવીર સ્વામી દ્વારા આપવામાં આવ્યું અને એ છે બ્રહ્મચર્ય કેવું છે બ્રહ્મચર્ય પાછા બ્રહ્મચર્ય ના પ્રકાર હતા બ્રહ્મચર્યના પ્રકાર હતા બ્રહ્મચર્ય એટલે વિવાહ ન કરવાનું તો થતું વિવાહિત લોકોને પણ બ્રહ્મચર્ય જે છે બ્રહ્મચર્ય નું પાલન કરાવી શકતા હતા ઓકે યસ તો આપણે ક્યાં આવવાના હતા આમાંથી આપણે આવવાના હતા દોસ્તો કે બાવીસમાં તીર્થંકર હતા અને એ બાવીસમાં તીર્થંકર છે અરિષ્ઠનેમી કોણ છે અરિષ્ઠનેમી અને આજ અρισત નેમી નાના આદતર નેમીકુમારના નામે ઓળખવામાં આવતા આજ કોણ થયા આત્ય નેમીનાથ થયા અને આ નેમીનાથના વિવાહ કોની સાથે થયા દોસ્તો કંસ જે એમના બહેન રાઈટ કંસના બહેન જે છે એ કસના બહેન રાજીમતી સાથે થાય છે કોની સાથે થાય છે રાજીમતી સાથે થાય છે ચાલ તો આ વર્ણન વિનેય ચંદ્ર દ્વારા વિનેય ચંદ્ર દ્વારા પોતાના પુસ્તકમાં બાર માસિક કાવ્ય નેમીનાથ चतुष्पदीકામાં કરવામાં આવ્યું છે रेवती <coughs> चलो दन दना दन ओके क्या आगे ત્યાંથી આગળ વધી અલગ અલગ બીજા સાહિત્યકારો છે એ સાહિત્યકારોની આપણે વાત કરી કેની કરી સાલીભદ્ર સૂરી વિનય ની વાત કરી સાલીભદ્ર સૂરી અને વિનય પછી ત્રીજું મોટું નામ આપણે જોવા જઈ રહ્યા છે જેવી રીતના આપણે આગળ જોઈ બાર માં છે એવી જ રીતના વિજય 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 ચંદ્ર સૂરી અથવા તો જેને આપણે વિજય ભદ્ર નામે પણ ઓળખીએ છીએ એની આપણે વાત કરીએ બરાબર પાંચ છ જ છે વધુ નથી દોસ્તો પાંચ છ જ છે પછી આપણે સીધા નરસિંહ મહેતા તરફ આપણે આપડી ગાડી જે છે ગાડીને હલાવી દેસુ વિજય અને બલરામે બલરામની નાની કઈ વાત જ ન થાય મેહુલ હે બેટ આ તમે જુનાગઢ ના જુનાગઢ ની જ વાતો કરવાની અમારી વાતો જ નહીં કરવાની અમારી કોઈ ફિલિંગ નહીં

તો સૌથી પહેલી પધ્ય વાર્તા જે છે પદ્ય વાર્તા પણ આ જ યુગ ને જાય છે સૌથી પહેલી પદ્ય વાર્તા પૂછે તો કઈ છે દોસ્તો હંસરાજ વચ્ચરાજ ચોપાઈ બરાબર એમાં વર્ણન કરવામાં આવ્યું છે જેમાં વર્ણન કરવામાં આવ્યું છે બરાબર એ પદ્ય વાર્તાની વાત કરી ત્યાંથી તમને ખ્યાલ હોય તો સૌથી પહેલું ફાગુ કેવું રચાણું સૌથી પહેલું ફાગુ જેવી રીતના આપણે રાસની વાત કરી એવી રીતના આપણે પદ્ય વાર્તા વાત કરી ચલો તો હવે આપણે વાત જો પદ્ય વાર્તા માટે જાણીતો વ્યક્તિ આગળ આવશે રાઈટ સામળ બરાબર ને નંદ બત્રીસ ઇન સુડા બોહતેર ઇન ભમર પચીસ વૈતાલ પચીસ આ બધી કોણ કરશે આગળ જતા કરશે અને મદન મોહના ચંદ્ર ચંદ્રાવતી શિવ રાવણ મંદોદરી સંવાદ ને આ બધી એની રચનાઓ છે વેરી ગુડ સૌથી સૌથી પહેલું ફાગુ છે સીલી થુલી ભદ્ર ફાગુ જે લખાણ છે જીન પદમ સુરી દ્વારા કોના દ્વારા જીન પદમ સુરી દ્વારા કોના દ્વારા લખાયેલું છે જીન પદમ સુરી દ્વારા લખાયેલું છે સૌથી પહેલું ફાગુ કયું છે જીન પદમ સુરી દ્વારા લખાયેલું સીલી થુલી ભદ્ર ફાગુ સીલી થુલી ભદ્ર ફાગુ રાઈટ કોના દ્વારા લખાયેલું જીન પદમ સુરી દ્વારા ફાગ વૈશાખ આપણે એ રીતના ભણ્યા છીએ ફાગુ એટલે શું તમને ખબર છે શેનું વર્ણન હશે કયા કયા રસનું વર્ણન હશે દોસ્તો

ઓ સાહેબ સૌથી પહેલો પ્રબંધ કયો સૌથી પહેલો પ્રબંધ કયો કાનહડ દે પ્રબંધ સૌથી પહેલો પ્રબંધ કયો છે સૌથી પહેલો પ્રબંધ જે છે પ્રબંધ આપણે લખ્યો લગભગ વાત કરી નથી લખ્યો દલ સૌથી પહેલો પ્રબંધ ની વાત કરીએ અને એ પ્રબંધ સૌથી પહેલો છે કાનહડ દે પ્રબંધ અને એ કાનહડ દે પ્રબંધ કોને લખ્યો છે કાનહડ દે પ્રબંધ લખ્યો છે કોને દોસ્તો પદમનવ દ્વારા લખાયેલી રચના છે કોના દ્વારા લખાયેલી રચના છે

અને શ્રીધર પણ એક સારા એવા સારા એવા સાહિત્ય સ્વરૂપ ની રચના કરે છે સારું એવું સાહિત્ય સ્વરૂપ લખે છે જે આજે એક્ઝામ પૂછાય છે અને એ છે દોસ્તો રણમલ છંદ શું લખાય છે રણમલ છંદ જો એવું કોરું માખણ છે આ બધું અત્યારે જે તમારા મગજમાં જેરું યાદ રાખજો આ મગજમાં સીધું ચડાવવાનું છે રાઈટ નેમુનાથ ચતુષ્પદિકા છે ને એવું એવું એક નેમિનાથ ફાગુ પણ છે પણ નેમિનાથ ફાગુ જે છે

તમને ખ્યાલ હશે કે રંગ તરંગણી નામનું એક બહુ મોટું એવું એક પુસ્તક છે રંગ તરંગીણી કોણે લખ્યું છે રંગ તરંગીણી કોણ મને કે છે હા રણમલ છંદ ઈડરના રાણા હે ને જેના નામે રણમલ ચોકી છે રણમલ તલાવ છે કીધું કલહણ દ્વારા લખાયેલું છે જય શેખર સુરી નહી વિજયસેન સુરી નહી રંગ રેવંત ગીરી રાસ પૂછે ને તો વિજયસેન સુરી આવશે રાઈટ ઓલું આમાં નથી આવતું પણ નામ એવું છે ને એટલા માટે રેવંત ગીરી આ રેવંત ગીરી રાસ કોના દ્વારા લખાયેલો વિજયસેન દ્વારા કોના દ્વારા વિજયસેન દ્વારા હવે તમને કયો કઈ રચના બાકી રહી ગઈ સાહિત્યનો કયો પ્રકાર બાકી રહી ગયો જે મેં તમને કીધું આ આ સાહિત્ય છે ઓકે તમને કયો નેમિનાથ ચતુષ્પદી કા આવી ગઈ ચલો સૌથી પહેલું ઋતુ કાવ્ય કયું છે જે અજ્ઞાતે લખેલું છે સૌથી પહેલું ઋતુ કાવ્ય વિલાસ વસંત વિલાસ બરાબર ને વસંત વિલાસ વસંત વસંત ઋતુ નો મતલબ તમને ખ્યાલ છે સાહેબ વસંત એટલે શું વસંત નો મતલબ શું વસંત એટલે કઈ ઋતુ કેશું ચાલો મને જણાવો વસંત ઋતુ એટલે કઈ ઋતુ કેટલા લોકોની હાજરી છે સાડા ત્રણસો થઈ ગયા સાડા ચારસો માંથી હા વસંત એટલે વસંત ની દોસ્તો વાત કરી વસંત વિલાસ ની વાત કરી વસંત વિલાસ ની વાત કરી વસંત ની વાત કરી એટલે વર્ષા ઋતુ ની વાત કરી દોસ્તો વરસાદ આવે છે અને આ વરસાદ ને તમને ખ્યાલ છે કે પ્રાણ અને પ્રકૃતિ ની ઋતુ કહેવાય છે ઋતુ કહેવાય છે પ્રાણ અને પ્રકૃતિની ઋતુ તરીકે આપણે ઓળખીએ છીએ આમાં આ તમને બધાને ખ્યાલ હોવો જોઈએ કે કોનું વર્ણન છે આમાં રાજા પાંડુ નું વર્ણન છે રાજા વર્ણન છે તમને ખ્યાલ હતા પાંડુ રાજાને એક શ્રાપ પણ હતો અને પાંડુ રાજાનું શરીર જે છે એ શરીર પણ આ વાતથી મતલબ તેનાથી વિપરીત હતું એટલે એના માટે એવું કહેવામાં આવ્યું હતું કે પાંડુ રાજા એ કામ સંબંધથી જોડાવાનું નહીં કુંતી ને ત્યાં પાંચ પુત્ર હતા ઓલરેડી બરાબર એટલે કામ સંબંધી પાંડુરાજાએ જોડાવાનું નહીં પરંતુ વસંત ઋતુ એક એવી ઋતુ છે પ્રાણ અને પ્રકૃતિની ઋતુ પ્રેમની ઋતુ અને મતલબ કે કામ ઈચ્છાઓ જે છે એની એની મેક્સિમમ ચરણ જો કોઈ હોય તો અહીંયા આ ઋતુ દરમિયાન અને એ સમય દરમિયાન પાંડુ રાજાને ના પાડી દીધી પાંડુરાજા આવું નહીં કરવું એમ પરંતુ પાંડુ રાજા આકર્ષાય છે પાંડુ રાજા ભોળવાઈ જાય છે અને પાંડુ રાજા કામ સંબંધથી જોડાય છે અને જેના કારણે પાંડુનું પાંડુનું ત્યાં ત્યાં મૃત્યુ થાય છે પાંડુ રાજા ત્યાં મૃત્યુ પામે છે રાઈટ તો દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે કે ઋતુ છે એ ઋતુની મનુષ્યના શરીર પર કેવી અસર હોય છે રાગની અસર છે દરેક રાગ એમ દોસ્તો દરેક રાગની અસર છે અલગ અલગ રાગો છે બધા રાગોની અસર છે સમજાય ગયું

હવે એને રિવેશ ગેર આવડતો જ હતો બરાબર ને એટલા માટે મલ્હાર રાગ ગાવો જે છે એ જરૂરી હતો અને મલ્હાર રાગ કોણ ગાય તમને ખ્યાલ છે મલ્હાર માં વરસાદ આવ્યા ચાલો ओके okay. चलो शर्मिष्ठान <coughs> कुंवर भाई आप क्या अत्यार नहीं करसू आप बदु कर विशाल सी परमार साहब मस्त बनाओ थैंक यू दोस्त

ત્યારબાદ વિનયચંદ્ર આવ્યા વિનય ચંદ્ર કાવ્ય બરાબર બારમાસી કાવ્ય અને પ્રથમ તો કે નેમિનાથ ચતુષ્પદિકા જેમ નેમિનાથ અને પત્ની રાજીમતી જે છે એની વાત કરવામાં આવી છે ગિરનાર શિષ્ય બની ગયા રાજીમતી કંસ જે છે એ કંસના બેન હતા ઉગ્રસેન પુત્રી હતા બરાબર ને અનકોર દેવકી વાસુદેવ નો બતાવ્યો જૈન ધર્મ જે છે એના તીર્થંકર મેં તમને બતાવ્યા રાઈટ ચલો ત્યાંથી આગળ અને અહીંયા જોઈએ આપણે વિજય ભદ્ર સુરી દોસ્તો આમના દ્વારા હંસરાજ વચ્છરાજ ચૌપાઈ લખાઈ જે ગુજરાતી ભાષાની પહેલી પદ્ય વાર્તા છે

સમજાઈ ગયું ત્યારબાદ આવ્યું જીન પદમ સુરી જીન પદમ સુરી દ્વારા સીલી થુલી ભદ્ર ફાગુ છે ત્યારબાદ પદ્મનાભ છે પદ્મનાભ દ્વારા કાનડદે પ્રબંધ લખાયેલો છે શ્રીધર દ્વારા રણમલ છંદ લખાયેલો છે રાજશેખર સુરી દ્વારા નિમિનાથ ફાગુ લખેલું છે વિજયસેન દ્વારા રેવંતગીરી લખાયેલું છે રાઈટ ત્યારે વસંત વિલાસ જે છે એ ઋતુ કાવ્ય છે આ કોને લખ્યું છે એ ખબર નથી અજ્ઞાત છે સમજાઈ ગયું એટલે તમે તમારું નામ લખી શકો કે ભાઈ મેં લખેલું છે રાઈટ પ્રાણ અને પ્રકૃતિની વસંત ઋતુ અને પાંડુ રાજા નો આ સંવાદ જે છે એ સંવાદ બતાવ્યો છે એક કોઈ વિલાસ અને કોઈ વિલાપ વિલાસ એટલે આનંદ માણતી વાત અને વિલાપ એટલે તમને ખ્યાલ છે કે દૂર જાતી વાત અનુરાધા પોંડવાલ અને વર્ષાબેન વેરી ગુડ બે હજાર ને વીસ અને બે હજાર ને એકવીસ જે છે એ કોણ છે ડોક્ટર વિરજ કૃષ્ણમૂર્તિ કવિતા કૃષ્ણમૂર્તિ જેનું બહુ મોટું એવું નામ છે સંગીતમાં રાઈટ જૂના સોંગ જો તમે કદાચ સાંભળતા હોય તો સાંભળ્યો હશે રાઈટ આ તાનારીરી એવોર્ડ તો હમણાં કરંટમાં છે તમે ક્યાં ખાંભરું હશે તાનારીરી એવોર્ડ કોના દ્વારા દેવાય છે એ પણ તમને ખબર હોવી જોઈએ તાનારીરી કોણ હતા એ પણ તમને ખબર હોવી જોઈએ આશા રાખું છું કે તમને અત્યારે આપણે જે પણ ભણ્યા એ સીધું ચોપડીમાં નહીં ખોપડીમાં ચડ્યું હશે ઇધર ભણશું મહેતા જશે પછી તો કે મીરાબાઈ જશે મીરાબાઈ ને પણ આપણે ભણશું મીરાબાઈ જશે પછી આપણે અખાને પણ એટલે અક્ષયદાસ સોની ને પણ આપણે ભણશું પછી આપણે ભાલણ ને પણ ભણશું આ બધા જ સાહિત્યકારો છે બધા સાહિત્યકારો માટે મારી તૈયારી છે સમય સમય લાગે આ બધું તૈયાર કરતા પણ તમારી સામે તૈયાર કરીને બધું હું લઈ આવ્યો છું માત્ર તમારે રસપાન કરવાનું છે ઇયરફોન લગાવીને બેહી જવાનું છે એમ કહો કે આટલા વાગે આવી જાવ કેટલા વાગે તમારે આવી જવાનું છે વાત થઈ ગઈ ખતમ બરાબર આજે આપણે ક્યારે મળીએ છીએ એવું તમને કહી દઉં આજે આપણે રાત્રે બાર વાગે મળવાના છીએ કેટલા વાગે બાર વાગે મળવાના છીએ ઓકે બાર વાગે અને બાર વાગ્યાના લેક્ચરમાં આપણે આને કન્ટિન્યુ ન કરવી આપણે અસ્મિતા સાર ને કન્ટિન્યુ કરશું અને તમને બધાને બહુ સારી રીતના ખ્યાલ છે અસ્મિતા સાર માં પણ ચાલે છે તો શું ચાલે છે તો સાહિત્ય જ ચાલે છે તો સાહિત્ય જ એટલે એ બાકી ન રહે જાય છોકરા કે સાહેબ તમે આ કેમ બંધ કરી દીધું રાત્રે બાર કલાકે કેટલા વાગે રાત્રે બાર કલાકે આપણું લેક્ચર રહેશે અને બાર વાગ્યા થી લઈને બે વાગ્યા સુધીની મારી કેપેસિટી છે પછી તમારા પર આધાર છે તમારી કેવડી મોટી ઉપસ્થિતિ છે તમારી જેવડી ઉપસ્થિતિ એવડી મારી કેપેસિટી રાઈટ આશા રાખું છું તમને ખૂબ પસંદ આવ્યો હોય છે લેક્ચર દોસ્તો મને એવી આશા હતી એક હજાર લાઈક તો જોવા મળશે બે કલાકના લેક્ચરમાં પણ એક હજાર લાઈક છે નહીં જે લાઈક કરવાનું બાકી રહી ગયા હોય એ લાઈક કરી દો તમારા હમ તમને કઈ ફેર નહીં પડે રાઈટ કઈ ફેર પડે હું બેઠો આજે ખેંચી જ લેવું છે એમ ટૂંકમાં રાઈટ ચલો એપ્લિકેશન ની વાત કર દો એપ્લિકેશનમાં ક્યારે લેક્ચર છે અને શું છે હું તમને ટાઈમ ટેબલ આપી દઉં આજે રાત્રે બાર વાગે આજના દિવસની વાત કરીએ આજે રાત્રે બાર વાગ્યે મળશું કેની સાથે મળશું અસ્મિતા સાર સાથે ગુજરાતની અસ્મિતા આપણે ભણશું ડન ચલો સાહેબ અહીંયા ખતમ થઈ ગયું હવે કઈ તારીખ આવી હવે નેક્સ્ટ તારીખ આવી તારીખ આવી સેવનવીસમી તારીખે આપણે શું કરશું મિત્રો સત્યાવીસમી તારીખે સત્યાવીસમી તારીખે આપણે રાખશું લેક્ચર બપોરે ત્રણ કલાકે બપોરે ત્રણ વાગ્યે લેક્ચર હશે અને ત્રણ વાગ્યાના લેક્ચરમાં હું તમને ભણાવીશ સાહિત્ય શું ભણાવીશ સાહિત્ય સાહિત્યનો લેક્ચર નંબર બે હશે ત્રણ વાગે નોંધી લેજો સમય રાઈટ અને પછી એવો આપણો ઓરિજિનલ સમય આઠને ત્રીસ કલાકનો રાત્રે આઠને ત્રીસ કલાકે જે આપણો લેક્ચર છે એ લેક્ચરમાં હું તમને શું ભણાવવાનો છું આઠને ત્રીસ કલાકના લેક્ચરમાં હું તમને ભણાવીશ ભારતના બંધારણનો ભારતના બંધારણનો ભાગ નંબર ચાર ભારતના બંધારણનો ભાગ નંબર ચાર ડીપીએસપી ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ पॉलिसी એટલે કે ભારતની રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાઈટ ઓકે એને આપણે ભણીશું દોસ્તો આની પહેલા આપણે ત્રીજું ચેપ્ટર ભણી ગયા અને એ ત્રીજા ચેપ્ટર હજી હાફ ક્વેશ્ચન્સ બાકી છે એટલે એ આની સાથે મિક્સ થશે એટલે બંધારણનો ભાગ નંબર ચાર છે ને બે દિવસ ચાલશે કારણ કે આ પણ છે અને આ પણ બાકી છે એટલા માટે એટલે હજી જો તમે મૂળભૂત હકો નો વાંચ્યા હોય તો મૂળભૂત હકોને વાંચીને આવજો તમારા મૂળભૂત અધિકાર છે એ અધિકાર ને વાંચીને આવજો રાઈટ ઓકે બાકી સરસ રીતના મેં તમને સમજાવ્યું છે રાઈટ અનુચ્છેદ નંબર ચૌદ થી ચાલુ કરી અને અનુચ્છેદ નંબર બત્રીસ સુધીની વાત જે છે એ એમ નામ યાદ રહી જાય એવી રીતના મેં તમને કીધું કે સમસ્ત શોધ સંસ્કૃતિ ઉપચાર સમ એટલે સમાનતા સ્વ એટલે કે સ્વતંત્રતા રાઈટ સમાનતા સ્વતંત્રતા સમસ્ત શોધ સો એટલે શોષણ વિરુદ્ધ એટલે ધાર્મિક સ્વતંત્રતા સમસ્ત શોધ સંસ્કૃતિ સાંસ્કૃતિક અને ઉપચાર એટલે બંધારણીય ઈલાજો રાઈટ અને એ છે અનુચ્છેદ નંબર ચલો હવે કોઈ યસ અને આજે તમામ વિદ્યાર્થીઓને જેટલા પણ જોડાયેલા છો બધાને હેપી કોન્સ્ટિટ્યુશન ડે બરાબર ને તમને ખબર છે મિત્રો કે આજના દિવસ ને આપણે બંધારણ દિવસના નામે ઉજવીએ છીએ રાઈટ

બધાને વિશ્વ માલધારી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ ખૂબ શુભકામનાઓ આજે માલધારી દિવસ પણ છે અને છવ્વીસ ગ્યારા તમને ડેટ પણ કદાચ યાદ હશે હેપી કોન્સ્ટિટ્યુશન ડે ઓકે નેશનલ મિલ્ક ડે વર્ગીસ કુરિયન અને વિશ્વ માલધારી દિવસ મિનિશા વેરી ગુડ જો તૈયારી એવી કરો ને જોર થી બરાબર કે જયારે સક્સેસ છે ને એ સક્સેસ તમારો ખખડાટ કરે અવાજ કરે એવી તૈયારી કરો તૈયારીમાં કઈ ઘટવું ન જોયું બેઠો બરાબર સ્ટ્રેટર્જી લઈને તમારી સામે છે ને અઠ્યાવીસ તારીખે આવીશ અઠ્યાવીસ તારીખે એક એવો લેક્ચર બનાવો છે કઈ રીતના હવે આવનારા સિત્તેર દિવસમાં બિન સચિવાલયને ટાર્ગેટ કરી શકો હું કઈ રીતના કરાવીશ એમ નહીં હું તો મારા જે ચીલે ચાલુ છે એ ચીલે ચાલીશ જે છોકરાઓ નવા છે એ લોકોને કહી દઉં કે ક્લાસ થ્રી ક્લાસ થ્રી નો તમામ તમામ જે લેક્ચર્સ છે તમામ વિષયો છે એને હું એકદમ ફ્રી ભણાવું છું હાલ રાઈટ જેમાં આપણે બંધારણ અને વિજ્ઞાન ચાલુ છે બે દિવસ બંધારણ હોય બે દિવસ વિજ્ઞાન હોય અને સાહિત્ય ક્યાંય છૂટી ન જાય એટલા માટે આપણે યુટ્યુબમાં સાહિત્ય ચાલુ કરી દીધું એટલે તમારા ત્રણ વિષય કવર થઈ જાય ત્રણ વિષય કવર થઈ જાય જો તમે બિન સચિવાલયની તૈયારી કરો છો તો એની પહેલા બધા કવર થઈ જશે ત્રણે ત્રણ સાહિત્ય નું ભારાંક દસ માર્ક નું ગણી નાખો વિજ્ઞાન નું ભારાંક દસ માર્ક નું ગણી નાખો અને બંધારણ નું ભારાંક ચાલી માર્ક નું ગણી નાખો દોસ્તો બસો માર્ક્સ ના પેપર માંથી સાહીઠ માર્ક તો એમ નામ અહિયાં થી થઈ ગયા આની સિવાય બીજા વિષયો છે એ તમને ભણાવીશ કોમ્પ્યુટર ભણાવીશ ભૂગોળ ભણાવીશ સાંસ્કૃતિક વારસો ભણાવીશ ગુજરાત નો ઇતિહાસ ભણાવીશ આ બધા ભણાવીશ ચલો ચાલો મિત્રો લેક્ચર યાદ રાખજો ક્યાંય ક્યાંય ન હું જમીન પાછો જ આવતો રહ્યો પાછો મારી લેપટોપ લઈને બેહી જઈશ ને પાછી તૈયારી કરી નાખીશ તમારા માટે આવી જઈશ રાઈટ બાર વાગે મળીએ છીએ આલારામ સેટ કરી દયો લિ પણ અવેલેબલ જ છે વિડીયોમાં જશો ને આપડી ચેનલમાં જશો એટલે નીચે તમને લિંક દેખાશે ટેલિગ્રામમાં પણ તમે જોડાઈ શકો છો ભાઈ